हेलो स्टूडेंट्स, केम छो बधाए? गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चलो आज आपणे वात करवानी छे क्लास 12 चेप्टर नंबर 14 सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स नी अंदर आपणा नेक्स्ट थियरी नी, एटले के पीएन जंक्शन डायोड। पीएन जंक्शन डायोड એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની વાત કરી તો તમને યાદ હશે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ આ જે પીએન જંકશન ડાયોડ છે એની પ્રી પ્રિપેરેશન કમ્પ્લીટ કરી હતી, બરાબર છે? જેમ કે પીએન જંકશન ડાયોડ છે તો નામ જ છે પીએન, એટલે કે જેમાંથી પીએન જંકશન ડાયોડ બને છે, એટલે કે પી ટાઈપ અને એન ટાઈપ, બરાબર છે? તો ચલો આપણે એને ફટાફટ રિવાઇઝ કરીએ, તેની જરૂર આજે આમાં પડવાની છે, બરાબર? કે પી ટાઈપ એન ટાઈપ છે, સૌથી પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એ શું છે, એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે, બરાબર છે? એક્સટ્રિન્સિક શું કામ બનાવવા પડે છે? તો એક્સટ્રિન્સિક કોને કહેવાય? તો કે ભાઈ પ્યોર સેમિકન્ડક્ટર છે, એની અંદર આપણને ખબર છે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને નંબર ઓફ હોલ્સ કેવા હોય છે, સેમ હોય છે, એટલા માટે। અને બીજું કે એ સેમિકન્ડક્ટર છે એટલે ઓબ્વિયસલી એની જે કન્ડક્ટિવિટી હશે એકદમ કેવી હશે, ઓછી, એટલે કે નેગ્લિજિબલ હશે, બરાબર છે? તો એની કન્ડક્ટિવિટીને ઇન્ક્રીઝ કરવા માટે આપણે એમાં શું કરી દીધી ભાઈ, અમુક ઇમ્પ્યુરિટી એડ કરી દીધી, બરાબર છે? જેનાથી એની કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય, જેને આપણે કહી દઈએ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર, બરાબર? તો ઇમ્પ્યુરિટી એડ કરવાના બે રસ્તા છે, એટલે કે કાં તો તમે જે સિલિકોન કે જર્મનિયમ છે એના જે બહારની જે એટલે કે આઉટર મોસ્ટ ઓર્બિટ જે વેલેન્સ ઓર્બિટ એમાં જે 4 ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, જેના કરતાં એક ઇલેક્ટ્રોન ઓછો હોય એવી જે ઇમ્પ્યુરિટી છે એને એડ કરવાનો, કાં તો એના કરતાં એક ઇલેક્ટ્રોન વધારે હોય એટલે કે 5 ઇલેક્ટ્રોન હોય લાસ્ટ ઓર્બિટમાં એવી ઇમ્પ્યુરિટી તમે શું કરો એડ કરો। એના ઉપરથી આપણે બે ટાઈપની ઇમ્પ્યુરિટી જોઈ હતી, બરાબર છે? ટ્રાયવેલન્ટ અને પેન્ટાવેલન્ટ, જેની મેં તમને શોર્ટકટ આપી હતી અબિગ પા। અબિગનું ફૂલ ફોર્મ થશે એલ્યુમિનિયમ બોરોન ઇન્ડિયમ એન્ડ ગેલિયમ, અને પાનું ફૂલ ફોર્મ થશે ફોસ્ફરસ આર્સેનિક એન્ડ એન્ટીમની, બરાબર છે? તો એમાં આપણે વાત થઈ હતી કે એન ટાઈપ તમે સેમિકન્ડક્ટર બનાવવા માંગો છો તો એનનો ફૂલ ફોર્મ શું થાય, નેગેટિવ। નેગેટિવ કોણ હોય? ઇલેક્ટ્રોન, બરાબર છે? તો એના ઉપરથી આપણને અંદાજ આવે, ખ્યાલ આવે કે ભાઈ ઇલેક્ટ્રોન્સ જેમાં વધારે હોય, બરાબર છે, એને આપણે એન ટાઈપ કહીએ છીએ। તો ઇલેક્ટ્રોન ક્યારે વધારે મળે? જેમાં આપણે એક ઇલેક્ટ્રોન વધારે હોય એવી ઇમ્પ્યુરિટી એડ કરીએ, એટલે કે સિલિકોન પાસે લાસ્ટ ઓર્બિટમાં 4 હોય તો આપણે 5 ઇલેક્ટ્રોનવાળી ઇમ્પ્યુરિટી એડ કરવાની, જેમ કે પેન્ટાવેલન્ટ, બરાબર છે? તો આપણે પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી છે ફોસ્ફરસ આર્સેનિક ઓર એન્ટીમની, એમાંથી કોઈ પણ એક એમાં એડ કરી તો શું થશે, એ જે ઇમ્પ્યુરિટી છે એના 4 ઇલેક્ટ્રોન્સ છે એ આજુબાજુ 4 સિલિકોન સાથે 4 કોવેલન્ટ બોન્ડ બનાવશે, તો એનો 5th ઇલેક્ટ્રોન છે એક એક્સ્ટ્રા એની ને એની ઓર્બિટમાં શું રહેશે ભાઈ, એમને નોન બાઉન્ડેડ રહેશે, એટલે કે કોઈ સાથે બાઉન્ડ બોન્ડમાં નહીં હોય, બરાબર છે? એટલે એને રિમૂવ કરવા માટે આપણે વાત થઈ હતી બહુ જ ઓછી, અને ફોર એક્ઝામ્પલ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જીની ખાલી જરૂર પડે, બરાબર છે? અને જર્મેનિયમ હોય તો 0.01 જેવી જરૂર પડે, બરાબર છે? તો એટલી એનર્જી તમે આપવા લઈ સુધી એમાંથી મૂવ થઈ જાય, અને એની કન્સન્ટ્રેશન કેટલી હોય છે, અરાઉન્ડ 1 PPM, એટલે કે 10^6 સિલિકોન એટમ્સ હોય પ્યોર, એમાં એક આપણે ઇમ્પ્યુરિટી એડ કરી દઈએ તો એ 1 મોલમાં 10^17 જેટલી ઇમ્પ્યુરિટી એડ થાય, એક એટમ તમને ખાલી એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આપે છે તો એ તમને 10^17 અરાઉન્ડ 10^17 એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે એન ટાઈપમાં તમને મળે, અને જેનાથી શું થાય તમારી કન્ડક્ટિવિટી જે એ ઓટોમેટિક એની વધી જાય, એટલા માટે આપણે એને શું કહી દઈએ એક્સટ્રિન્સિક કહી દઈએ, બરાબર છે? તો આ વાત થઈ હતી, અને આ ઇમ્પ્યુરિટી જે શું કરે છે ઇલેક્ટ્રોનને ડોનેટ કરે છે, એટલા માટે આપણે એને ડોનર ઇમ્પ્યુરિટી કહી છે, બરાબર છે? જેમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ કોણ હોય? ઇલેક્ટ્રોન્સ હોય। માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કોણ હોય? હોલ્સ હોય। હવે આ જે વસ્તુ આપણે આવડી ગઈ હવે કડકડાટ હોય એટલે આપણે રિવિઝન કરી શકીએ, કારણ કે આમાં પછી તમે જ્યારે આપણે પીએન જંકશનની અંદર બહુ ડિટેલમાં વાત કરતા હશો, બરાબર છે, તો ત્યારે તમે પછી આ વિચારવા બેસો કે ભાઈ આમાં શું હતું, એન ટાઈપમાં શું હતું, મેજોરિટી કોણ હતા અને માઇનોરિટી કોણ હતા, તો પછી નો મજા આવે, ખ્યાલ આવે? એટલા માટે તમને હવે આવડે છે એમ નહીં, એ તરત જ ઉપડી જવું જોઈએ, કડકડાટ હોવું જોઈએ કે આમ જ થાય, રેડી? તો એન ટાઈપમાં મેજોરિટી કોણ હોય? એન એટલે નેગેટિવ, આમ યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન્સ હોય, અને માઇનોરિટી કોણ હોય? હોલ્સ હોય। અને પી ટાઈપમાં મેજોરિટી કોણ હોય? હોલ્સ, અને માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ હોય, એની આપણે હમણાં વાત કરી જ છીએ, રેડી છે? અને હોલ્સ માઇનોરિટી છે એનો મતલબ શું થાય કે એમાં જે બોન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે એ પણ શું કરશે, કન્ડક્શન કરશે, એનું કન્ટ્રીબ્યુશન ઓછું હશે, એટલા માટે એને આપણે શું કહીએ છીએ, કન્ડક્શન ડ્યુ ટુ હોલ્સ જે કેવું હશે, ઓછું હશે, જેમાં આપણે લખ્યું હતું નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ હોલ્સ, બરાબર છે? પછી આપણે લોકો એના માટે 4 ઇક્વેશન બનાવ્યા હતા, ઇલેક્ટ્રિક ડેન્સિટી, ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટીના, ઇલેક્ટ્રિક કરંટના, પછી એની કન્ડક્ટિવિટીના, એનો રેસિપ્રોકલ કરો એટલે એની રેઝિસ્ટિવિટીના, યાદ છે? અને પછી આપણે એની અંદર શું કર્યો, એનો બેન્ડ ડાયગ્રામ ડ્રો કર્યો, તો કે એન ટાઈપ માટે ધ્યાન રાખજો કે એની જે ઇમ્પ્યુરિટી છે એનો એનર્જી બેન્ડ ક્યાં આવશે, તો કે એ કન્ડક્શન બેન્ડની નજીકમાં આવશે, શું કામ, કારણ કે એના જે ઇલેક્ટ્રોન્સ છે એ અબાઉટ ટુ શું છે, ફ્રી છે, અબાઉટ ટુ ફ્રી છે, એટલે એનો જે બેન્ડ હશે એ વેલેન્સ બેન્ડની નજીકમાં ના હોય કોઈ, બરાબર છે? અને એ ઇલેક્ટ્રોન છે એ કોવેલન્ટ બોન્ડમાં નથી, આપણે વાત થઈ હતી કે કોવેલન્ટ બોન્ડના જે ઇલેક્ટ્રોન્સ હોય એના જે એનર્જી બેન્ડ છે એને તમે એઝ એ
वेलेंस बेन्ड बतावो छो, रेडी है? तो आ एक एमसीक्यू तमने काम आवशे। चलो पी टाइप की फटाफट बात करी, तो पी टाइप की अंदर आपणे कोई कई इम्प्योरिटी एड करी थी भाई, ट्राइवेलेंट इम्प्योरिटी। शू काम हमें ख्याल आई जाए, ट्राइवेलेंट में कोण होय? अबिग, एल्युमिनियम, बोरोन, इंडियम, गैलियम, कोई पण एक एड करी सको छो, बराबर छे? एड करशो एटले एना जे आउटर ऑर्बिटना थ्री इलेक्ट्रॉन्स छे ए आजूबाजू शू करशे भाई, थ्री कोवेलेंट बॉन्ड बनावशे। ज्यारे फोर्थ इलेक्ट्रॉन जे सिलिकॉन देवा माटे तैयार छे, पण एल्युमिनियम पासे नथी, बराबर छे? એટલા માટે ત્યાં શું થશે, એક હોલ કે એક સ્પેસ જનરેટ થશે કે જ્યાં એક ઇલેક્ટ્રોન છે એની જગ્યા છે કોઈને આવવું હોય તો, બરાબર છે? તો એનાથી શું થશે, પી ટાઈપ છે એ બનશે, બરાબર? જેમાં નંબર ઓફ હોલ્સ એ વધારે હશે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? મેજોરિટી ચાર્જ કરીએ શું હશે, હોલ્સ, કારણ કે એમાં ક્યાંય ફ્રી ઇલેક્ટ્રોન નથી, ફ્રી ઇલેક્ટ્રોન હશે એ કયા હશે, થર્મલી જનરેટેડ ફ્રી ઇલેક્ટ્રોન હશે, જે બોન્ડને પહેલેથી બ્રેક કરી નીકળશે એ, બાકી બધા ઇલેક્ટ્રોન છે એ બોન્ડમાંથી હોલ્સમાં જશે અને બીજા હોલ પ્રોડ્યુસ કરશે, એટલે એમાં જે ચાર્જનું કન્ટ્રીબ્યુશન તમને મળશે, બરાબર, જે મોટા ભાગે હોલ્સના લીધે મળશે, હોલ્સ મતલબ બાઉન્ડ ઇલેક્ટ્રોનના લીધે મળશે, એમાં પણ ઇલેક્ટ્રોન મૂવ થતા હશે, પણ મોટા ભાગે કયા ઇલેક્ટ્રોન હશે, બાઉન્ડ ઇલેક્ટ્રોન, એને બાઉન્ડ શું કામ કહેવાય છે, બિકોઝ એ બોન્ડ બ્રેક કરી અને બીજા હોલમાં જાય, એમાંથી બીજા હોલમાં જાય એમ કરીને સામે પહોંચે છે, એકદમ ફ્રી થતા નથી, બરાબર છે? અને એનો જે આપણે એનર્જી બેન્ડ ડ્રો કરી તે આપણને ક્યાં મળશે, બોલો, જે વેલેન્સ બેન્ડની નજીકમાં મળશે, કારણ કે હોલ્સ છે એ ક્યાં છે, કોવેલન્ટ બોન્ડની અંદર છે, બરાબર? એટલે આમાં નંબર ઓફ એચ છે એ કેવા હશે, નંબર ઓફ ઈ કરતાં વધારે હશે, અને એ ઇમ્પ્યુરિટી શું કરે છે, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે, બરાબર છે? ઇટ હેઝ ટેન્ડન્સી ટુ એટ્રેક્ટ ધ ઇલેક્ટ્રોન્સ, ઇટ હેઝ ટેન્ડન્સી ટુ એટ્રેક ઇલેક્ટ્રોન્સ, રેડી? એટલા માટે આપણે એને શું કહી છીએ ભાઈ, એમાં હોલ છે એવું કહી છે, એટલા માટે એને પોઝિટિવ કહી છીએ, અને એક્સેપ્ટ કરે છે એટલે એને એક્સેપ્ટર કહી છીએ, બરાબર છે? અને એમાં પણ આપણે શું કહેતા હતા, કરંટ ડેન્સિટીના, કરંટના, કન્ડક્ટિવિટીના અને રેઝિસ્ટિવિટીના ઇક્વેશન જે બનાવ્યા હતા, બરાબર છે? ચલો આટલી આપણે વાત થઈ હતી, હવે આ બધી વસ્તુની જરૂર પડશે એટલે તમને એકદમ પરફેક્ટ યાદ હોય અને ફટાફટ યાદ આવી જાય એટલી સ્પીડમાં એવું યાદ હોય તો પીએન જંકશનમાં છે એ વાંધો ન આવે, બરાબર છે? તો ચલો ભાઈ, પીએન જંકશન ડાયોડની આપણે વાત સ્ટાર્ટ કરી, તો પીએન જંકશન ડાયોડ છે એ આમ જોવા જઈએ તો અત્યાર લગી જે આપણે ભણ્યા એમાંની સૌથી ફર્સ્ટ એપ્લિકેશન કે ફર્સ્ટ ડિવાઇસ કહી શકાય, જેનો યુઝ આપણે એકો એક ઇલેક્ટ્રોનિક્સની નાના મોટી ગમે તે આઇટમમાં કરીએ છીએ, કોઈ પણ આઇટમ હોય એમાં મોટા ભાગે આપણે ડાયોડનો યુઝ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કામ માટે કરી જ છીએ, બરાબર છે? તો પીએન જંકશન ડાયોડ એ શું છે, પ્યોર એપ્લિકેશન જે ડિવાઇસ છે જેનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર છે? જે રજિસ્ટરની જેમ એકદમ સ્મોલ હશે, નાની હશે, બરાબર છે? આ બધી પહેલાં આપણને પહેલેથી ખબર હોવી જોઈએ, જ્યારે અત્યાર લગી જે આપણે સ્ટડી કર્યું હતું એ બધું શું તો થિયોરિટિકલ કામ હતું, જેનો યુઝ આપણે પીએન જંકશનમાં કરીએ છીએ, બરાબર છે? તો હવે આખો આઈડિયા આવશે ભાઈ કે પીએન જંકશન આપણે ભણી જઈએ તો એમાં પી ટાઈપ અને એન ટાઈપને ભેગા કરવાના છે, શું કામ કરવાના છે, મેં કીધું તો એનું રહસ્ય હજી પણ નેક્સ્ટ લેક્ચર કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચર ખુલશે, બટ પી અને એનને ભેગા કરવા હોય તો પી અને એનને બનાવો આપણે, પી અને એનને બનાવવા માટે આપણે લોકોએ શું કર્યું, પ્યોરની અંદર ઇમ્પ્યુરિટી એડ કરી, બરાબર છે? તો અત્યારે આપણે શું કામ ઇમ્પ્યુરિટી એડ કરી ત્યાં લગી પહોંચી ગયા, હવે ડાયોડ શું કામ બનાવી છે એનું રીઝન તો ઓટોમેટિક નેક્સ્ટ અથવા તો નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરમાં મળી જશે, બરાબર? તો સેમ વસ્તુ છે કે જે પી ટાઈપ એન ટાઈપ બનાવ્યા છે એને આપણે શું કરશું ભાઈ, કમ્બાઈન કરશું, એટલે શું મળશે, પીએન જંકશન ડાયોડ. એકચ્યુઅલમાં પીએન જંકશન ડાયોડ કઈ રીતે બનતી હોય, ત્યાં ડેફિનેશન વાઇઝ આપણે એવું લખશું કે વેન વી વિલ કમ્બાઈન ધ પી ટાઈપ વિથ એન ટાઈપ ધેન ધ ડિવાઇસ ઇઝ મેડ કોલ્ડ પીએન જંકશન ડાયોડ. બટ રિયલમાં શું હોય છે ભાઈ, તો કે સિલિકોનની એકદમ પટ્ટી જેવું હોય, બરાબર છે? મેઇન સિલિકોન જ છે ને, એમાં આપણે ઇમ્પ્યુરિટી એડ કરી હતી, બરાબર છે? અને એમાં શું કરવામાં આવે છે, ડિફ્યુઝન પ્રોસેસ, ફ્યુઝન પ્રોસેસનો યુઝ કરી અને એની અંદર શું હોય, એક બાજુ ટ્રાઇવેલન્ટ અને એક બાજુ પેન ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટી શું કરવામાં આવે, એકસાથે એડ કરવામાં આવે અને એ રીતે પી એન ટાઈપ, પી અને એન ટાઈપ બનાવવામાં આવતા હોય, બરાબર છે? જ્યારે અહીંયા તો આપણે ખાલી ડેફિનેશન વાઇઝ શું લખવાનું હોય કે પી ટાઈપ અને એન ટાઈપ કમ્બાઈન કરવામાં આવે છે. એકચ્યુઅલમાં પી ટાઈપ પહેલાં બનાવવામાં આવે પછી એન ટાઈપ બનાવવામાં આવે પછી એને કમ્બાઈન કરે એવું ન હોય, બરાબર છે? સિલિકોનનો ડાયરેક્ટ એક સ્ટ્રીપ જ હોય એના ઉપર શું કરે, એક બાજુ ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટી અને બીજી બાજુ પેન ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરી અને એકી સાથે શું થવું હોય, પી ટાઈપ અને એન ટાઈપ બનતું હોય, બરાબર છે? તો આ રીતે એનું આખું કામ થશે. ચલો તેની ડેફિનેશનથી બેઝિક સ્ટાર્ટ કરીએ તો શું આવશે, બોલો, વેન વી કમ્બાઈન પી ટાઈપ સેમિકન્ડક્ટર વિથ એન ટાઈપ સેમિકન્ડક્ટર then the device is called PN junction diode. Ready? તો જે આપણને જે ડિવાઇસ મળશે ભાઈ એને આપણે શું કહીએ, PN junction diode કહીએ છીએ, બરાબર છે?
હવે શું થાય છે, આખું પિક્ચર સ્ટાર્ટ થાય છે બરાબર. પિક્ચરની જેમ જ આખી પ્રોસેસ છે તમારે લાઇન બાય લાઇન સમજવાની છે બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો. ચલો હવે પીએન જંકશન આવ્યો છે, એમાં આપણે શું લખ્યું કે ભાઈ જેમાં આપણે પી ટાઈપ અને એન ટાઈપને શું કરશું, કમ્બાઈન કરશું. તો આપણે લાઇન બાય લાઇન ફિગર ડ્રો કરીને જોતા જશું બરાબર કે કઈ રીતે કામ થાય છે. અને લાસ્ટમાં આપણે આખું બોર્ડ ભરી અને એક મસ્ત સિંગલ ફિગર ડ્રો કરશું જેમાં આપણે આખું લાઈવ જોશું કે ભાઈ કઈ રીતે આ કામ કરે છે બરાબર છે. આપણે ડ્રોઈંગ સાથે કે ભાઈ કઈ રીતે આની અંદર ઇલેક્ટ્રોન્સ હોલ છે કમ્બાઈન થાય છે અને પીએન જંકશન ડાયોડને આપણને બધું જોવા મળે છે બરાબર. તો ચલો પહેલાં આપણે લાઇન બાય લાઇન શું કરતા જાય, વન બાય વન એની ફિગર જોતા જાય. રેડી છે? ઓકે ચલો. તો ફર્સ્ટ ફિગર એટલે કે શું થશે ભાઈ, કે જેવા આપણે હજી તો ઇનિશિયલી શું કર્યું છે, તો કે જો પી ટાઈપ અને એન ટાઈપને હજી તો જસ્ટ આમ કમ્બાઈન જ કર્યા છે બરાબર. ત્યારની સિચ્યુએશન આપણે જોઈએ કે શું થાય છે બરાબર છે. જોવું જોઈએ તો આપણને ખ્યાલ જ છે ભાઈ કે પી ટાઈપ છે એમાં મેજોરિટી કોણ હશે, હોલ્સ બરાબર છે. મેજોરિટી કોણ હશે, હોલ્સ હશે. જો અત્યારે મસ્ત ટાઈમ છે, શાંતિથી વિચારે જો, જેમ જેમ થિયોરી આગળ વધશે પછી કન્ફ્યુઝન વધતું જશે. અને તમને હું ચાન્સ આપું છું ને, હું તમને યાદ જ કરાવું છું, તમારે વિચારવા જવું તમને યાદ કરાવું છું, પછી ખાલી તમારે સમજવાનું છે ને કે બરાબર છે કે નહીં, કે આ હોલ્સ કોણ છે. શાંતિથી વિચાર્યું, હમણાં મેં જે રિવિઝન કરાવ્યું કે પી ટાઈપની અંદર હોલ કોણ છે, ક્યાં છે એનું લોકેશન પ્રેક્ટિકલી વિચારી દો, પછી તો હું છેલ્લે તો ડ્રોઈંગ કરી જ આપીશ, અત્યારે નહીં, છેલ્લે બરાબર છે. યાદ કરવો જોઈએ, આપણે લાસ્ટ ટાઈમ ડ્રોઈંગ કરેલું હતું એટલે તમને આવડવું જોઈએ કે રિયલમાં હોલ ક્યાં છે ભાઈ. હોલ મીન્સ એક વેકેન્સી, એક ડેફિશિયન્સી, એક જગ્યા, એક પ્લેસ, એમ્પ્ટી પ્લેસ બરાબર છે. ક્યાં છે બોલો જોઈએ, તો કે સિલિકોન અને જે આપણે ઓલી ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરી હતી એની વચ્ચે છે ને બરાબર છે. એટલે કે એની વચ્ચે જે બોન્ડ બને છે એમાં એક જગ્યા ખાલી છે. અને એકચ્યુઅલમાં આપણે કહી તા જગ્યા કોની છે ભાઈ, તો કે ઓલો જે ઇમ્પ્યુરિટી હતી એની લાસ્ટ ઓર્બિટમાં એક જગ્યા છે બરાબર છે. પી જગ્યા ક્યાં છે, તો કે મેં કીધું ને કોવેલન્ટ બોન્ડમાં છે, કારણ કે તો જ આપણે એને હોલ કહી શકીએ. કોનો કોવેલન્ટ બોન્ડ, તો કે જે ઇમ્પ્યુરિટી નાખી એનો, અને જેમાં ઇમ્પ્યુરિટી નાખી એની વચ્ચે, એટલે કે સિલિકોન અને ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટી વચ્ચે બરાબર છે. તો ફોર એક્ઝામ્પલ ચલો જોવો જોઈએ, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ઇમ્પ્યુરિટી ડ્રો કરી નાખી. ચલો આ તો શું થયા, એટલે મેજોરિટી કેરિયર્સ થાય ને એ રીતે જ સાંભળજો, એ રીતે જ આમાં માઇનોરિટી કેરિયર્સ પણ હશે ને. ખ્યાલ આવે છે, આ બધાની જરૂર પડવાની છે. આ રીતે માઇનોરિટી કેરિયર્સ હશે. માઇનોરિટી કેરિયર્સ એટલે બાઉન્ડ ઇલેક્ટ્રોન બરાબર છે. આ માઇનોરિટી કેરિયર્સ મતલબ કેવા હશે, ફ્રી ઇલેક્ટ્રોન્સ. ફ્રી ઇલેક્ટ્રોન્સ એટલે કેવા, કે જે થર્મલી શું થયા હોય, જનરેટ થયા હોય બરાબર છે, એ પણ કન્ડક્શન કરશે. આપણને ખબર છે કે મોટાભાગનું કન્ડક્શન કોનેથી થશે, આ હોલ્સના લીધે. હોલ્સ એટલે મગજના એક કોર્નરમાં, એક ખૂણામાં શું યાદ રાખવાનું, કે ઓલા બાઉન્ડ ઇલેક્ટ્રોન છે એ વધારે મૂવમેન્ટ કરશે, કારણ કે 10^17 હોલ્સ છે. 10^17 એક્સ્ટ્રા પ્લેસીસ આપણી પાસે પડેલી છે બરાબર છે, જેના લીધે આપણને શું મળશે, કન્ડક્શન મળશે. રેડી છે? અને અહીંયા શું છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે બરાબર. ચલો હવે એ જ રીતે બાજુમાં આપણે બતાવી દઈએ બરાબર છે, ફોલ ડેમો તરીકે. ડેમો તરીકે શું બતાવશું ભાઈ, આપણે લોકો બાજુમાં બતાવી દઈ ઇમ્પ્યુરિટી. ચલો યાદ કરો, યાદ કરો, પી ટાઈપમાં ઇમ્પ્યુરિટી કહી હતી ટ્રાઇવેલન. ટ્રાઇવેલન તરીકે તમે ગમે તે એક નામ લખી શકો છો, બોરોન લખો, એલ્યુમિનિયમ રાખો. ચલો અહીંયા આપણે લખી નાખી, ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ. રેડી છે? તો આ તમારું ધ્યાન ખેંચવા માટે છે કે ભાઈ અહીંયા ટ્રાઇવેલન ઇમ્પ્યુરિટી છે. ખાલી અહીંયા ટ્રાઇવેલન ઇમ્પ્યુરિટી નહીં હોય, આખા પી ટાઈપમાં એલ્યુમિનિયમ હશે ને ભાઈ. અહીંયા આપણે જંકશન પાસે શું કામ બતાવી દીધા, કે જે મેઇન પ્રોસેસ છે ને એ જંકશન નજીકમાં વધારે થશે. શું કામ, કારણ કે જેવા ભેગા થશે એ ભેગું વધારે પડતું જે ડિફ્યુઝન છે ઇલેક્ટ્રોન હોલ છે એ ક્યાં મળશે, જંકશનની નજીકમાં પહેલાં બધા ભેગા થઈ જશે ને ભાઈ. દૂરનાનો વારો આવશે તો આવશે, ખ્યાલ આવે છે. એટલે આખું આપણે જંકશન બાજુ પિક્ચર ક્લિયર કરી દીધી. ચલો એ જ રીતે એન ટાઈપ છે, એમાં યાદ કરો, યાદ કરો, ઓલો જે ફિફ્થ ઇલેક્ટ્રોન હતો, ખબર છે, ઓલો જે ફિફ્થ ઇલેક્ટ્રોન હતો કોણ, ઇમ્પ્યુરિટીનો. કઈ ઇમ્પ્યુરિટી, પેન્ટાવેલન્ટ. એ ઇલેક્ટ્રોન આપણે બતાવી દઈએ, સમજાય છે. બાકી બધા ઇલેક્ટ્રોનનું કાંઈ કામ નથી, ખ્યાલ આવે છે. તો ખરેખર આ ઇલેક્ટ્રોન કોણ છે બોલો જોઈ, તો કે ઓલી જે ઇમ્પ્યુરિટી હતી એના આ ફ્રી ઇલેક્ટ્રોન છે, ફિફ્થ ઇલેક્ટ્રોન, સમજાય છે. સેમ એ જે ઇલેક્ટ્રોન હતા, યાદ છે ભાઈ, એ એક્સ્ટ્રા હતા, કોવેલન્ટ બોન્ડમાં નહોતા, જે ફિફ્થ ઇલેક્ટ્રોન હતો. મેં તમને તેરીએ કીધું હતું કામ આવશે બરાબર લાસ્ટ લેક્ચરમાં. એનો મતલબ આ ઇલેક્ટ્રોન લૂઝ થશે તો એનાથી કોઈ હોલ પ્રોડ્યુસ નહીં થાય, સમજાય છે. પણ એ જ રીતે થર્મલી શું થતા હશે ભાઈ, એની અંદરના પણ કોવેલન્ટ બોન્ડ છે તૂટતા હશે ને ભાઈ. અને કોવેલન્ટ બોન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન છે એને પણ ઈચ્છા તો હોય ને બચાડવાને, કે ભાઈ અમે પણ શું કરી, કરંટમાં કન્ડક્શન કરી બરાબર છે. એટલે એ પણ કન્ડક્શન કરશે, પણ બોન્ડ તોડીને કન્ડક્શન કરશે. એટલે આપણે શું કહીએ છીએ, બાઉન્ડ ઇલેક્ટ્રોન. અને બાઉન્ડ ઇલેક્ટ્રોન જોયું હવે, અહીંયા મિક્સ ન થાય એટલા માટે આપણે શું બતાવશું એને, એઝ એ હોલ. ખ્યાલ આવી ગયો ભાઈ? તો અહીંયા આપણે એઝ એ હોલ બતાવીને સમજી લેવાનું કે આ બધા કોણ છે, બાઉન્ડ ઇલેક્ટ્રોન છે, જે પણ શું કરશે, પોતાનું કન્ટ્રીબ્યુશન આપશે કે ભાઈ અમે લોકો પણ કરંટમાં કાંઈક
काम आवशु बराबर है समझाई गयु। तो आज इलेक्ट्रॉन है कोण है भाई अपनी इम्प्यूरिटी फिफ्थ इलेक्ट्रॉन है। आ होल्स है कोण है भाई बॉन्ड में रहेला होल्स है ख्याल आए सेम आ होल्स है कोण है बॉन्ड में रहेला होल्स है अँ इलेक्ट्रॉन कोण है भाई जे थर्मली जनरेट थी गया है फ्री थी गया है बराबर है। चलो हम बात आगे वारी मैं कीधु ये प्रमाण आम कोईपण आप इम्प्यूरिटी बता दी फॉर एक्जाम्पल पेनटावलेट तरीके आर्सेनिक बराबर एन टाइप में पेनटावलेट इम्प्यूरिटी हे ने हमें आप रिवाइज करूँ। चलो आ रीते आखो पिक्चर हे जो जी रेडी है अँ बधा होल्स हे होल्स मतलब होल्स तो बधे हे पर नजीक में शूँ से फटाफट काम था शू काम तमने आइडिया आई जाए बराबर। हम तब जो आने शूँ करशो भाई एकबीजा साथ बराबर जे कनेक्ट करशो कम्बाइन करशो ये भेगू शूँ तो बात करी पहला आप एक बार क्लेरिफिकेशन कर नाखी भाई कि आ अत्यारे क्या फॉर्म में जाए समझाई जाए एटम फॉर्म में जाए बराबर जी क्या एटम है तो कि इम्प्यूरिटी हजी कहीं प्रोसेस स्टार्ट थी नहीं बराबर जी तो आपने जस्ट शू कर कम्बाइन कर ध्यान रखो बराबर जे हवे आपणे वातने आगळ वधारी शू थशे भाई तो आनी प्रोसेस लखी नाखी मैं कीधु ने कि जेवा तमे शू करशो भाई कम्बाइन करशो ए भेगू शू थशे भाई पहेलो वारो कोनो आवशे तो कि जंक्शन नजीकना हशे बधानो खास ध्यान आपजो भाई आ राज जो तो कि ओलो फिफ्थ इलेक्ट्रॉन एक्स्ट्रा तो एने क्या हूँ जावा दू एज रीते ई क्या जावा दी क्यों दी मैं तमने काल ड्रॉइंग कराई हुई काम आवशे के क्या जगह तो आई जाए कि फिफ्थ इलेक्ट्रॉन जाए क्या जाइ सके नहीं शू काम कारण के बधाए जी पोतपोताना कोवेलेंट बॉल में जोड़ेला है थोड़ी बुद्धि चलावो कि कोवेलेंट बॉल में जोड़ेला हो तो थाय शू कि एना बधाईनी वेलेंसी जी टोटल 888 है बधाई वेलेंसी मैं तमने गणाई दी हम समझाणु काम गणाई दी तमने आइडिया आए तो ये फिफ्थ इलेक्ट्रॉन जी बचाड़ो क्या जी ना सकता हाँ जाइ सकते पक्यारे एम थर्मली होल जनरेट थे तरह कोई थर्मली होल जनरेट थी थी के बहुत है आ नजर सामने से जो जी तो आटला होल्स जनरेट थे तो एट्ला इलेक्ट्रॉन सुधा अंदर अंदर हँचवाला हो बाकी बधाई जो फिफ्थ इलेक्ट्रॉन जो शूँ करते भाई तो एमने आउटर ओर्बिट में पड़ा हे शू काम कारण के ई क्या में जी सकता नहीं बराबर कारण बधाई इलेक्ट्रॉन जो बाकी फिफ्थ ने बात करता है बधाई शू टाइटली कोवेलेंट बॉन्ड में अथवा तो न्यूक्लियस बाउंड है समझाए अने अहीं जे होल्स है भाई एम पूरेपूरी जगह है नो डाउट हालो बराबर है अने टाइवेलेंट में शू हे क्यों एक एक जगह हे त्यां शू थे इलेक्ट्रॉन से मूव थी सकते बराबर पी टाइपना पर एवं इलेक्ट्रॉन के थर्मली जनरेटर जो बहुत ओछा हे पर जेवा कनेक्ट करशू ने तो हम आना इलेक्ट्रॉन ने शू मिली गया भाई मेड़ आई गया क्या इलेक्ट्रॉन्स ने खबर पड़ी कि हमें अमने जगह मिली पोताना में जगह नहीं वस्तु समझो एटला माटे बधा इलेक्ट्रॉन्स है ई शू थे भाई डिफ्यूज थी डिफ्यूज थवू मतलब कोई वस्तु ने बराबर एम पास थव एम निकलव एम पेनेट्रेट थव बराबर आरपार थव ख्याल आए तो आ बदा इलेक्ट्रॉन्स अँ डिफ्यूज थी अने क्या जाए भाई होल्स में जाए होल्स मतलब याद है ओला ट्राइवेलेंट इम्प्यूरिटी आउटर ऑर्बिट में रहे जगह एट्ले कहूँ छू कि आज हूँ बधुँ बोलूँ छू दरमियान तमे लोग फेरबुक है ओली पी टाइप और एन टाइपनी फिगर कई फिगर ओली जैसे मैं राइट साइड डिजिटो कही थी एक्स्ट्रा बराबर जी एने तुम नजर सामने राखजो तो तमने हजी बजार मजा आशे रेडी है। तो आ जगह जाए क्या जे अपनी इम्प्यूरिटी है यनी आउटर ऑर्बिट में जाए त्या बदा इलेक्ट्रॉन शू थे अरेन्ज थवा ट्राई करते शू काम कारण आनी इलेक्ट्रॉन से आनी गोठवाऊ जी पास जगह नहीं नानी पास जगह है हवे आखी तमने रमत समझा हवे तमे पाछा हाईलाइट में जाओ रिवर्स में जाओ जाइ आ बधी वस्तु शीखवानी होय जे क्या बुक में ना आवे ने आपणे वाँचता जाए तो जूनू पछी बधुं भूलता जाए खेळी जे शूँ तो कि हवे तमने समझा कि भाई आपणे पी टाइप बनाव्यो तेनी सामे शू काम एन टाइप बनाव्यो अथवा तो एन टाइप बनाव्यो ने एनी सामे आपणे शू काम पी टाइप बनाव्यो ए तमने आखी गेम जेनी हवे समझाय शू काम कारण के हवे तमने ख्याल आवशे कि एन टाइप में जे एक्स्ट्रा इलेक्ट्रॉन हसा एने आपणे साचवशू क्या कारण एन टाइप में चलो एक्स्ट्रा इलेक्ट्रॉन मळी पण गया ख्याल आवे जे भाई पण एमां एने पास थवा माटे क्या जगह तो छे नहीं समझाय छे तो एटला माटे आपणे एक शू कही सुविधा बनावा माटे आपणे पी टाइप बनाव्यो केम तो कि आपणा जे एक्स्ट्रा 10^17 इलेक्ट्रॉन्स छे एने कंडक्शन दरमियान साचववा क्या तो कि भाई पी टाइपना होल होय एना लीधे शू थशे कि एने एक जगह मळशे एक स्पेस मळशे जेमां ई थई अने पछी शू करशे बेटरी में थईने आखू कंडक्शन कम्प्लीट करशे ख्याल आवे छे। तो आखी आखी शू होती आखी विचारेली गेम ज हती शू कि भाई एन टाइप में आपणे एक्स्ट्रा इलेक्ट्रॉन्स प्रोड्यूस करी दी तो सामे एवी कोई वस्तु बनावी कि जेमां ई ज एक्स्ट्रा इलेक्ट्रॉन जे शू थाय प्रोपरली अरेन्ज थई अने आखू कंडक्शन मस्त रीते करी शके एटला माटे सामे एटला शू कर्या होल प्रोड्यूस कर्या हवे समजाणू एटला माटे आपणे एन टाइप पी टाइप बनावी मैं कीधुं तुं ने अमुक वस्तु तमने जूनी छे ई आगळ जता जता वधारे वधारे समझाती जशे हाँ बोझे तो एटला माटे आवुं कर्युं हतुं नजीक अमुक रहस्यो थी जेम जेम आगळ वधशे एम खुलशे बराबर छे। तो चलो आ ख्याल आवी गयो हाँ तो हवे कई प्रोसेस थशे अहीं बोलो जोईए तो
ઓકે ડિફ્યુઝન પ્રોસેસ જે પોઈન્ટ્સ લખો છો એ જરૂરી છે એ બધાએ લખું જ છું બરાબર છે જે એમસીક્યુમાં કામ આવે એવા અને બાકી થિયોરિટિકલ પોઈન્ટ છે હું તમને કહું છું ઇમ્પોર્ટન્ટ બધું લખી શકે બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો પહેલો પોઈન્ટ તમારો પહેલો એમસીક્યુ બનશે મોસ્ટ આઈપી શું તો ડાયરેક્ટ ધ્યાન આપજો શું કહેવા માંગે છે કે ભાઈ ડ્યુ ટુ આવું શું કામ થયું તો પહેલો એમસીક્યુ તમારો ધ્યાન આપજો ડ્યુ ટુ ડ્યુ ટુ ડિફરન્સ ઇન ચાર્જ ડેન્સિટીઝ કોઈ કહે ભાઈ કે ડિફ્યુઝન કેમ થયું એટલે કે ઇલેક્ટ્રોન્સ બધા કેમ હોલમાં એવા ખ્યાલ આવે છે ભાઈ તો તમારે આ પહેલા એમસીક્યુનો આન્સર આપવાનો બરાબર છે વાય ધ ડિફ્યુઝન પ્રોસેસ ઇઝ અકોર્ડ એમ પૂછવામાં આવે તો ડ્યુ ટુ ડિફરન્સ ઇન ચાર્જ ડેન્સિટી આફ્ટર કમ્બાઇનિંગ ધ પી ટાઈપ વિથ એન ટાઈપ કે ભાઈ પી ટાઈપ એન ટાઈપ સાથે કમ્બાઇન કરશો એટલે ચાર્જ ડેન્સિટીમાં ડિફરન્સ આવશે કેમ તો કે અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધારે છે અહીંયા નંબર ઓફ હોલ્સ વધારે છે હોલ્સ મતલબ કે અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઉલટાના ઘટે છે અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઝાઝા છે તો આપણે કેમિસ્ટ્રીમાં ભણી જઈએ બધી જગ્યાએ ભણી જઈએ ભાઈ કે ડિફરન્સ હશે તો એ શું થશે ઇક્વિલિબ્રિયમમાં આવવા માટે શું કરશે ભાઈ ઇલેક્ટ્રોન્સ એ બધા આ બાજુ આવશે રેડી છે ડ્યુ ટુ ડિફરન્સ ઇન ચાર્જ ડેન્સિટી ખેલાવે છે ધ ડિફ્યુઝન પ્રોસેસ વિલ અકોર્ડ ધ ડિફ્યુઝન પ્રોસેસ વિલ વિલ બી અકોર્ડ હવે ખ્યાલ આવી ગયો પછી પૂછે કે ભાઈ ડિફ્યુઝન પ્રોસેસ શું કામ થાય છે તો તમારો ફર્સ્ટ ટાઈમ શીખ્યું બરાબર છે ડ્યુ ટુ ડિફરન્સ ઇન ચાર્જ ડેન્સિટીઝ બરાબર છે એના લીધે ડિફ્યુઝન પ્રોસેસ થાય છે ચાલો એમાં શું થશે એની આપણે ફટાફટ એક વાત લખી લઈ અને ઇમ્પોર્ટન્ટ છે તમારે પણ નોટ ડાઉન કરવાની છે બરાબર છે અમુક પોઈન્ટ છે ને એ તમે 100 વાર વાંચશો તો 100 વાર એનો તમને કંઈક નવો મિનિંગ જાણવા મળશે બરાબર છે એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધા પોઈન્ટ ઉપર ખાસ ફોકસ કરીને સમજવાના છે ખાલી યાદ રાખવા માટે યાદ તો તમને પહેલાં જ રહી જતા હતા જ્યારે તમે વાંચતા ત્યારે બરાબર નેક્સ્ટ પોઈન્ટ શું છે ધ્યાન આપજો ભાઈ ધ એ મસ્ત વર્ડ આપણે યુઝ કરી દીધી એક્સેસિવ ખ્યાલ આવે એક્સેસિવ મતલબ કે જે વધારે પડતા ઇલેક્ટ્રોન્સ છે એક્સેસિવ એમાં આપણે બહુ મસ્ત બીજો વર્ડ યુઝ કરી મેજોરિટી ઇલેક્ટ્રોન્સ ફ્રોમ એન ટાઈપ ખ્યાલ આવે હું મેજોરિટી બોલું એટલે સમજી જવાનું ભાઈ કે એ ઓલી ઇમ્પ્યુરિટીના આઈટમ છે ને ઇમ્પ્યુરિટીના ઇલેક્ટ્રોન્સ છે એ રિમૂવ થાય તો હોલ જનરેટ ન થાય યાદ રાખ એક્સેસિવ મેજોરિટી ઇલેક્ટ્રોન તમારું ધ્યાન ખેંચો મને લખ્યું છે વધારાના પડી કોણ તો કે જે મેજોરિટી છે એ અને કોણ તો કે ઇલેક્ટ્રોન કેમ તો કે સેમા એન ટાઈપમાં કારણ કે એન ટાઈપમાં મેજોરિટી ઇલેક્ટ્રોન્સ જોઈએ ને ભાઈ એક્સેસિવ મેજોરિટી ઇલેક્ટ્રોન ફ્રોમ એન ટાઈપ જો આપણે મૂવ કેમ નથી લખતા મૂવ જ થાય છે પણ લખી દઈએ કેમ ડિફ્યુઝ થવું મતલબ એની અંદર મિક્સ થઈ જવું ખ્યાલ આવે છે ભાઈ તમે બરફનો કટકો જે પાણીમાં નાખો એટલે શું કહેવાય તો કે બરફનો જે કટકો છે બરાબર એ પાણીમાં ડિફ્યુઝ થઈ ગયો એની અંદર પૂરું થઈ ગયું બરાબર છે તો ઇલેક્ટ્રોન જે આમાંથી નીકળીને આમાં આવી જશે એટલે હોલ શું થશે ભાઈ ડિફ્યુઝ થઈ જશે આખો ઝીરો થઈ જશે બરાબર નલિફાઈ થઈ જશે તો શું થશે વિલ બી ડિફ્યુઝડ એટલે કે એની ઓર્બિટને શું કરી નાખશે કમ્પ્લીટ ડિફ્યુઝડ વિલ બી ડિફ્યુઝડ વિથ હોલ્સ ઇન પી ટાઈપ અને એ હોલ્સ કોણ છે ભાઈ લખી દઉં મેજોરિટી હોલ્સ ઇન પી ટાઈપ બરાબર ને તો એક એક વસ્તુનું ક્લેરિફિકેશન હોવું જોઈએ કે કન્ફ્યુઝન આવી જગ્યાએ થતા હોય છે જ્યાં કન્ફ્યુઝન થતા હોય છે ને આપણે એકદમ પરફેક્ટ લખશું મેજોરિટી હોલ્સ ઇન પી ટાઈપ કે પીના મેજોરિટી હોલ્સ છે ત્યાં શું થશે ભાઈ એ કમ્બાઈન થશે એનાથી થશે શું બોલો જોઈએ કે જે પોતાનો એક ઇલેક્ટ્રોન રિમૂવ કરશે ભાઈ કોણ ઇમ્પ્યુરિટી આઈટમ જે લખ્યા છે આ એટમના ફોર્મમાં છે તો એઝ પર કેમેસ્ટ્રી રૂલ આપણને ખબર છે કે પોતાનો એક ઇલેક્ટ્રોન રિમૂવ કરે તો થાય શું કે એના ન્યુક્લિયસ છે એનું રિયલિઝન શું છે એના ન્યુક્લિયસમાં તો જે પ્રોટોન્સ છે એ તો જેમ હોવાના એટલે જેટલો એની અંદર પોઝિટિવ ચાર્જ હશે એટલો એની બાઉન્ડ્રીમાં શું હોય નેગેટિવ ચાર્જ હોય એટલા માટે આપણે કીધું હતું યાદ છે કે એન ટાઈપ અને પી ટાઈપ છે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય તમને લખાયું હતું હવે શું થાય કે એ પોતાનો એક ઇલેક્ટ્રોન રિમૂવ કરે ધારો કે ફોસ્ફરસ છે તેની પાસે 15 શું હશે પ્રોટોન હશે તો સામે 15 ઇલેક્ટ્રોન હશે એટલે 15 પ્લસ 15 માઇનસ એટલે 0 થઈ ગયું હવે એક ઇલેક્ટ્રોન રિમૂવ કરે એટલે 15માંથી 14 થઈ ગયા જ્યારે એના ન્યુક્લિયસમાં કેટલો હોય પ્લસ 15 ચાર્જ હોય તો 15 માઇનસ 14 કરો એટલે પ્લસ 1 થાય એટલે ન્યુક્લિયસમાં શું થશે એટલા માટે એક પોઝિટિવ ચાર્જ જનરેટ થાય પણ જનરલી તમને યાદ જ છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન રિમૂવ કરે તો આપણે શું કહી દઈએ કે પોતે પોઝિટિવ બનશે સમજાય તો નેક્સ્ટ પોઈન્ટ તમારે લખવાનો છે બરાબર ને ધ ઇમ્પ્યુરિટી એટમ્સ ફ્રોમ એન ટાઈપ
लूजिंग द इलेक्ट्रॉन सो दे बिकम पॉजिटिव आयन्स बराबर ने भाई तमने खबर छे હવે એને એટમ નો કે ભાઈ શું બની જશે પોઝિટિવ આયન જેટલા ઇમ્પ્યુર એટમ જે પોતાના ઇલેક્ટ્રોન જે ડિફ્યુઝ કરી અને હોલમાં નીકળી જશે બરાબર આપી જશે એ બધા શું થશે પોતે પોઝિટિવ આયન્સ બનશે એન્ડ એન્ડ ધ ઇમ્પ્યુર એટમ્સ એન્ડ ધ ઇમ્પ્યુર એટમ્સ ફ્રોમ પી ટાઈપ વિચ વિલ એક્સેપ્ટ ધ ઇલેક્ટ્રોન્સ બરાબર ને વિચ વિલ એક્સેપ્ટ ધ ઇલેક્ટ્રોન વિલ બીકમ આપણને ખબર છે ભાઈ કોઈ એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા લેશે એને ગેઇન કરશે એથી પોતે કેવો બની જશે નેગેટિવ આયન્સ ખ્યાલ આવે છે ભાઈ એ પોતે કેવો બની જશે નેગેટિવ આયન્સ તો ધ્યાન રાખજો ભાઈ આ ઇલેક્ટ્રોનને શું કરે છે એક્સેપ્ટ કરે છે એટલે એક્સેપ્ટર ઇમ્પ્યુટર કહેવાય સેમાં પી ટાઈપમાં એટલે કેવા બનશે નેગેટિવ આયન્સ અને એન ટાઈપના જે ઇલેક્ટ્રોનની પોતે શું કરે છે ભાઈ લૂઝ કરે છે બરાબર છે એટલે એના જે ઇમ્પ્યુટ એટમ છે એ કેવા આયન બનશે પોઝિટિવ આયન્સ જે તમે જોઈ શકો છો બરાબર છે તો આ રીતે શું થશે એ પોતે ઇમ્પ્યુટીના એટમ છે એ ઇલેક્ટ્રોન્સ અને રિલીઝ કરી અને ઓલો એક્સેપ્ટ કરશે એટલે શું બનશે પોતે નેગેટિવ બનશે કેમ ફોર એક્ઝામ્પલ તમે એલ્યુમિનિયમ છે જોવો તો એલ્યુમિનિયમ પાસે કેટલા હોય ન્યુક્લિયસમાં 13 પ્રોટોન્સ હોય અને ઓર્બિટમાં કેટલા હોય ટોટલ 13 ઇલેક્ટ્રોન્સ હોય એટલે બે નલિફાઈ કરે એટલે ઝીરો થઈ જાય હવે એક ઇલેક્ટ્રોન જે એલ્યુમિનિયમ છે એ શું કરે ઓલા આર્સેનિક પાસેથી એક્સ્ટ્રા લઈએ તો એલ્યુમિનિયમ પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 13+1 14 ઇલેક્ટ્રોન થઈ ગયા જ્યારે એના પ્રોટોન તો કેટલા છે 13 જ છે તો 13+14 કેટલા થાય -1 એટલે એ કેવો થઈ જશે નેગેટિવ આયન બની જશે -1 જેટલો બરાબર છે હવે શું થશે એના માટે આપણે સેકન્ડ ફિગર ડ્રો કરી ચલો આટલો આઈડિયા આવી ગયો બરાબર છે એને નોટ ડાઉન કરી લો ફટાફટ રેડી છે ઓકે ચલો હવે આગળ વાત કરી પિક્ચરને આગળ વધારીએ આપણા બરાબર છે સેકન્ડ ફિગરમાં શું આવશે ખાસ ધ્યાન આપજો ચલો આનું જંકશન છે બરાબર છે અહીંયા શું હશે પી ટાઈપ અહીંયા એન ટાઈપ હવે ખાસ ધ્યાન આપજો ભાઈ હવે ઓલા ઇમ્પ્યુરિટી એટમનો કહેવાય હવે શું બની ગયા આયન્સ ભાઈ એનમાં રહેલી ઇમ્પ્યુરિટી ઇલેક્ટ્રોન લૂઝ કરે છે ભાઈ એની પાસે ઇલેક્ટ્રોન ઝાઝા છે એટલે મહેરબાની કરી ધ્યાન આપજો આ પોઝિટિવ બનશે ઘણા સ્ટોન શું કરે વોકિંગ જાય છે એન એટલે નેગેટિવ અહીંયા એન હોય તો ભલે ન હોય તો એન ટાઈપ છે એની અંદરના એન ટાઈપ હોય પી ટાઈપ હોય પહેલાં તો ઇલેક્ટ્રિકલી કેવા હતા ન્યુટ્રલ જ હતા ને ભાઈ આ તો બેને ભેગા કર્યા એટલે એન ટાઈપના એટમ્સ છે ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા એણે લૂઝ કર્યા એટલે પોતે કેવો બની ગયો પોઝિટિવ આયન્સ શું કામ આપણે લખાયું જ છે અને પી ટાઈપ છે એના જે ઇમ્પ્યુરિટી એટમ છે ઇલેક્ટ્રોન ગેઇન કરે છે એટલે શું બની જશે નેગેટિવ આયન ખ્યાલ આવે છે અને આ બધું આપણે જંકશન પાસે શું કામ ડ્રો કરી દઈએ ખ્યાલ આવે ભાઈ કે વધારે પડતી પ્રોસેસ ક્યાં થશે જંકશન પાસે થશે બરાબર છે જંકશનની દૂર જશો એમાં જે આયન્સ છે એની ડેન્સિટી ડિક્રીઝ થશે શું કામ કહો જોઈ કારણ કે નજીકમાં જે નજીકમાં જે એટમ્સ હશે ભાઈ એના જ ઇલેક્ટ્રોન જશે ને ભાઈ દૂર શું કામ જશે અને બીજું રીઝન શું છે એ તો હમણાં ધીમે ધીમે ખ્યાલ આવી જશે કે શું કામ આગળ જતા જે આ પ્રોસેસ ધીમી પડે છે અથવા તો પછી અટકી જાય છે સ્ટોપ થઈ જાય છે ખ્યાલ આવે ચલો ભાઈ તો આ સુધી કે નહીં આયન્સ બની ગયા એની આપણે વાત કરી બાબત એની આપણે બાઉન્ડ્રી બતાવી દઈએ જોવો છે કે આ શું બની ગયા આયન્સ બની ગયા રેડી છે અહીંયા શું હતું બોલો જોઈએ હા આની અંદર અહીંયા શું હતા બોલો જોઈએ પી ટાઈપ છે એટલે એમાં નંબર ઓફ હોલ્સ જોવો જોઈએ રેડી છે તો ઓલો જે આપણે પોઈન્ટ લખ્યો હતો બરાબર આયન્સવાળો અહીંયા લાગવું પડશે માઇનોરિટી ચાર્જ કરી હશે જોવો જોઈએ હા હવે નેક્સ્ટ પોઈન્ટ શું લખવાનો છે ખાસ ધ્યાન આપજો બરાબર છે નેક્સ્ટ પોઈન્ટ શું લખશું ભાઈ એઝ વેલ એઝ એઝ વેલ એઝ હોલ્ડ્સ ફ્રોમ ચલો હવે આવું તમે હજારો વાર રીડ કર્યું છે જે તે સમય બરાબર કે આવું તમે યાદ રાખતા પછી ડાયરેક્ટ લખી નાખતા શું કે ભાઈ અત્યારે કેમ લખ્યું ઇલેક્ટ્રોન્સ છે એનમાંથી પીમાં જાય છે પછી આપણે લખતા કે ભાઈ હોલ્ડ્સ છે એ શું કરશે પીમાંથી એનમાં જશે
બરાબર છે. પછી કઈ રીતે જશે એનો રિયલ કન્સેપ્ટ આપણે જોઈએ છીએ, બરાબર છે. એઝ વેલ એઝ હોલ્સ ફ્રોમ પી ટાઈપ વિલ ડિફ્યુઝ ઇન એન ટાઈપ વિથ ઇલેક્ટ્રોન્સ. રેડી છે? એમ કે છે ભાઈ કે એન ટાઈપમાં શું થશે, ડિફ્યુઝ થશે. હવે એકચ્યુઅલમાં શું થતું હોય ખબર છે ભાઈ? એનું રીઝન લખી છે, જો અહીં બ્રેકેટ કરું છું, બ્રેકેટ. એકચ્યુઅલમાં શું થતું હોય ખબર છે ભાઈ? કે આમાં આના જે ઇલેક્ટ્રોન છે આ બધાય મેં જો ચોખ્ખું દોર્યું છે, આ બધા ઇલેક્ટ્રોન કોણ છે? આ બધા ફિફ્થ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે. કોના? ભલે આપણે લખવું પડે, નજર સામે હોય તો તરત ધ્યાન આવી જાય. એમ જે ઇમ્પ્યુરિટીને એટલે એ કોઈ હોલ જનરેટ નહીં કરે, પણ એની અંદર અમે કીધું હતું ને કે સિલિકોન હશે એને પણ બચાવવાની ઈચ્છા થાય ને ભાઈ, ખ્યાલ આવે છે કે ભાઈ અમારે પણ શું કરવું છે, કન્ટ્રીબ્યુશન આપવું છે. રેડી છે? તો એની અંદરના જે બાઉન્ડેડ ઇલેક્ટ્રોન હશે, બરાબર છે, બાઉન્ડેડ ઇલેક્ટ્રોન, રેડી છે, એ શું કરશે ભાઈ? એ પણ બાજુમાં હોલમાં જશે, કારણ કે નજીકમાં જગ્યા છે, બરાબર છે, પોસિબિલિટી વધી ગઈ, જગ્યા છે, સ્પેસ છે, તો એ પણ શું કરશે? બાઉન્ડ ઇલેક્ટ્રોન જે થર્મલી જનરેટ થઈ અને ડિફ્યુઝ થશે સેમાં બીમાં, બરાબર છે. હવે અહીંયાથી જે બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ છે એ બધા અહીંયા આવે, ધારો કે અહીંયાથી 10 બાઉન્ડ ઇલેક્ટ્રોન છે એ આના હોલ્સમાં આવશે, તો એ 10 હોલ્સ છે એ શું થઈ ગયા? ડિફ્યુઝ થઈ ગયા. અને જ્યાંથી બાઉન્ડ ઇલેક્ટ્રોન નીકળશે ત્યાં શું થશે ભાઈ? હોલ જનરેટ થશે, બરાબર છે. એટલે આપણે એવું કહી દઈએ કે હોલ છે એ શું થાય છે? પી ટાઈપમાંથી એન ટાઈપમાં થાય છે. ખરેખર તો રિયલ પાર્ટિકલ તો કોણ? ઇલેક્ટ્રોન છે. એટલે જે પણ મૂવમેન્ટ કરશે એ કોણ કરશે? ઇલેક્ટ્રોન જ કરશે. અને ઇલેક્ટ્રોન બરાબર છે કઈ રીતે કરશે? તો કે એનમાં જે બાઉન્ડેડ ઇલેક્ટ્રોન છે ને એ ખરેખર શું થાય છે ભાઈ? પીમાં જાય છે. અને બાઉન્ડેડ ઇલેક્ટ્રોન જાય એટલે ત્યાં હોલ પ્રોડ્યુસ થાય, બરાબર છે. અને તમને કોઈ પૂછે કેટલા હોય તો બહુ ઓછા હોય ને, કે થર્મલી જે બાઉન્ડેડ ઇલેક્ટ્રોન જનરેટ થશે એ તો બહુ ઓછા હશે, જે બોન્ડને બ્રેક કરશે. હવે આ તો બધા કહેવા હતા અબાઉટ ટુ ફ્રી હતા ને રૂમ ટેમ્પરેચર ઉપર, એટલે બધા શું થઈ ગયા? મોટા ભાગે ઇલેક્ટ્રોન જે બધા નીકળી ગયા. આના નાના જે બાઉન્ડ ઇલેક્ટ્રોન હશે, બરાબર છે, એ ક્યાં જશે? હોલમાં જશે. એની સંખ્યા કેવી હશે? ઓછી હશે. તો આવું કઈ રીતે થાય છે? સેલ આવી ગયો, અહીંયા લખું જ છું ભાઈ, અહીંયા લખું છું. ઇન એક્ચ્યુઅલ કે ભાઈ હકીકતમાં શું થાય છે? ઇન એક્ચ્યુઅલ બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ ફ્રોમ એન ટાઈપ વિલ ડિફ્યુઝ ઇન હોલ્સ ઓફ પી ટાઈપ. એ પણ લાભ લેશે ને ભાઈ, કારણ કે પીમાં એટલા બધા હોલ્સ છે, તો એનના એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન અને એના બાઉન્ડ ઇલેક્ટ્રોન બે શું કરશે ભાઈ? પીમાં જશે. આપણે છેલ્લે ડ્રોઈંગ કરશું એમાં તમને આઈડિયા આવી જશે, બરાબર છે. ઓફ પી ટાઈપ વિલ ડિફ્યુઝ ઇન હોલ્સ ઓફ પી ટાઈપ એન્ડ સો વી આર એન્ડ સો વી આર રાઇટિંગ. એટલા માટે આપણે શું લખી દઈએ ભાઈ? એન્ડ સો વી આર રાઇટિંગ હોલ્સ આર મૂવિંગ ફ્રોમ, હવે શોર્ટમાં લખું છું, પી ટુ એન. ખ્યાલ આવે છે? એક્ચ્યુઅલમાં શું થાય છે? ખ્યાલ આવી ગયો ભાઈ? કે જો બાઉન્ડેડ છે આ રહ્યા, જો બાઉન્ડેડ ઇલેક્ટ્રોન છે ને એ શું થાય છે? એનમાંથી ક્યાં જાય છે? ડિફ્યુઝ થઈ અને પીમાં જાય છે. રેડી? બાઉન્ડેડ ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય, રેડી? તો એની જગ્યાએ હોલ પ્રોડ્યુસ થાય, તો આ હોલ બધા આમાંથી 10 ઇલેક્ટ્રોન હોલમાં આવ્યા, તો 10 હોલ સુધી ગયા ભાઈ, ડિફ્યુઝ થઈ ગયા. એ 10 હોલ ક્યાં આવ્યા? ગયા અહીંયા, બરાબર છે. આવું કહી શકાય. એટલે એક્ચ્યુઅલમાં શું થાય છે ભાઈ? એન્ડ સો વી આર રાઇટિંગ. એટલા માટે આપણે લખી દઈએ કે હોલ્સ શું કરે છે? તો કે પીથી ક્યાં જાય છે? એન જાય છે, જે અમે લખેલું છે. જઈ રહ્યું કે હોલ્સ ડિફ્યુઝ ફ્રોમ જોયું પી ટાઈપ ટુ એન ટાઈપ. એવું શું કામ લખી છે? ખ્યાલ આવી ગયો ભાઈ? બિકોઝ ઓલા બાઉન્ડેડ છે એ મૂવ થાય છે, કારણ કે ફ્રી મૂવ થશે એના છોડે. ફ્રી છે 1 લાખ મૂવ થતા હોય તો 1000 તો બાઉન્ડેડ એ મૂવ થાય કે ન થાય, બરાબર ને ભાઈ? રેડી છે? તો આ રીતે કામ કરશે. ચલો હવે નેક્સ્ટ પ્રોસેસ શું લખશું ભાઈ? કે હવે ધીમે ધીમે આ નંબર ઓફ આયન્સ શું થશે ભાઈ? ઇન્ક્રીઝ થશે ને, રેડી છે? અને અહીંયા એક ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે કે નહીં? ચલો ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી ગયા હોય? આપણે ચેપ્ટર 1 સ્ટડી કરી હતી ભાઈ, પ્લસ ટુ માઇનસ આ રીતે દેખાય છે. તો આ મોસ્ટ ટાઈમ તમારો બીજો, રેડી? કે ક્ષેત્રતા નહીં, તમને એમ કહીએ કે પીએન જંકશન ડાયોડમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી ક્યાં હોય? પ્લસ ટુ માઇનસ એવું ન પૂછે, કારણ કે એ તો આખા ગામને ખબર હોય, કારણ કે આપણે પહેલેથી સ્ટડી કરી હતી. તમને એમ કે પી ટાઈપ ટુ એન ટાઈપ હોય કે એન ટાઈપ ટુ પી ટાઈપ, સમજાય છે? તો ક્ષેત્રતા નહીં, શું આવશે? એન ટાઈપ ટુ પી ટાઈપ. શું કામ? તો ત્યાં એનનો મતલબ મેં પહેલે કીધું હતું કે નેગેટિવ એટલે નેગેટિવ
ચાર્જ નથી સમજવાનો, બરાબર છે? એ તો સબસ્ટન્સનું નામ છે. શું કામ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન ટાઈપ ટુ પી ટાઈપ હોય? કારણ કે એન ટાઈપની અંદર શું છે, પોઝિટિવ આયન છે. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં હશે? આ રીતે જોવો જોઈએ, પોઝિટિવ ટુ નેગેટિવ હશે ને. હવે પોઝિટિવ આયન્સ જ એનમાં હોય તો એ શું કરે બચાડો? એટલે આપણે શું કીધું, એન ટાઈપ ટુ પી ટાઈપ, ખ્યાલ આવે છે? તો એ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ધીમે ધીમે શું થશે, પછી સ્ટ્રોંગ થતું જશે, બરાબર છે? અને ત્યાં શું થાય છે જોવો જોઈએ, પ્લસ અને માઇનસ મતલબ એક પોટેન્શિયલ જનરેટ થાય છે, બરાબર છે? તો નેક્સ્ટ પોઈન્ટ માટે આપણે નેક્સ્ટ ફિગર ડ્રો કરશું. ચલો સેકન્ડ ફિગર અને થર્ડ ફિગરમાં શું ડિફરન્સ હશે જોજો તમે. અહીંયા શું હશે ભાઈ, પી એન, રેડી? ચલો આ ફિગર શું ક્લેરિફિકેશન કરે છે ધ્યાન આપજો. રેડી? કેવું છે? ચલો આ ફિગર છે શું ક્લેરિફિકેશન કરે છે કે જેમ જેમ આ ડિફ્યુઝન પ્રોસેસ આગળ વધશે એમ નંબર ઓફ આયન્સ છે, બરાબર છે, એ શું થશે જંકશન પાસે વધતા જશે, બરાબર છે? આ જે ફિગર છે એવું કહેવા માંગે છે. ચલો મેજોરિટી હોલ્સ બતાવી દઈએ ફટાફટ, અહીંયા મેજોરિટી આપણે ઇલેક્ટ્રોન્સ બતાવી દઈ જોવો જોઈએ. અહીંયા શું છે, માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ અને માઇનોરિટી હોલ્સ, રેડી છે? તો હવે નેક્સ્ટ પોઈન્ટ શું લખશું ભાઈ જોવો જોઈએ, એઝ ધ ડિફ્યુઝન કન્ટિન્યુ થશે, ધ નંબર ઓફ આયન્સ વિલ, ધ નંબર ઓફ આયન્સ વિલ ઇન્ક્રીઝ નિયર ટુ જંકશન, બરાબર ને ભાઈ? જંકશન પાસે નંબર ઓફ આયન્સ ઇન્ક્રીઝ થશે, એન્ડ સો, એનાથી શું થશે ભાઈ બોલો જોઈએ, તો કે એન્ડ સો પોટેન્શિયલ વિલ ઇન્ક્રીઝ, એન્ડ સો પોટેન્શિયલ વિલ ઇન્ક્રીઝ, એનાથી પોટેન્શિયલ શું થશે ઇન્ક્રીઝ થશે, રેડી છે? અને હવે જોજો ભાઈ પિક્ચરમાં શું આવશે, ટ્વિસ્ટ આવશે, બરાબર ને ભાઈ? પિક્ચરમાં શું આવશે, ટ્વિસ્ટ આવશે. કેમ? તો કે જ્યારે બધું પરફેક્ટ ડ્રો કરેલું છે કે જ્યારે પોટેન્શિયલ ઓછું હતું ને ત્યારે થતું હતું શું ભાઈ, કે ઇલેક્ટ્રોન પાસે તાકાત વધારે હતી. એટલે ઇલેક્ટ્રોન તાકાત ક્યાંથી આવી? થર્મલી, કે જે આપણે કે બેટરી કનેક્ટ કરી જ છે. તો એટલા માટે ઇલેક્ટ્રોન છે ને એ હોલમાં ડિફ્યુઝ થતા હતા. હોલને આપણે પોઝિટિવ ગેસ કરી તો હોલ્સ એ બધા અહીંયા એનમાં ડિફ્યુઝ થતા હતા, બરાબર છે? પણ તમારું ધ્યાન તો હોવું જોઈએ ને ભાઈ, કે આ ઇલેક્ટ્રોનને શું નેગેટિવ આયન છે રિપેલ નહીં કરે, આ હોલ્સ છે ને આપણે પોઝિટિવ ગેસ કરી તેને આ પોઝિટિવ આયન શું કરશે, રિપેલ નહીં કરે, કરશે, પણ ક્યાં સુધી એની તાકાત ઓછી છે ત્યાં સુધી કંઈ બોલી શકશે નહીં. હવે સમજાણું, હવે જેમ જેમ આયન્સની તાકાત વધતી ગઈ જોયું, એમ પોટેન્શિયલ વધતો ગયો. હવે એક ટાઈમ એવો આવશે ભાઈ શું, તો કે હવે આ જે ઇલેક્ટ્રોન્સ છે બરાબર છે, એને આ નેગેટિવ આયન્સ છે એ શું કરશે ભાઈ, પૂરેપૂરું રિપેલ કરશે. અને ઓલા પોઝિટિવ આયન્સ છે એ હોલને શું કરશે, રિપેલ કરશે. એકચ્યુઅલમાં હોલ જેવું કાંઈ નથી એવું તમે વિચારો તો શું કહેવાય, તો કે જેટલા ઇલેક્ટ્રોન્સ છે બરાબર છે એનના, એનના જેટલા ઇલેક્ટ્રોન્સ છે ભાઈ જોવો જોઈએ, જેટલા ઇલેક્ટ્રોન્સ એને નેગેટિવ આયન્સ શું કરશે, રિપેલ કરશે. જેટલા એટલે સમજી ગયા, પછી એના આ જે મેં ડ્રો કર્યા છે એ બધા કેવા છે, ઓલી ઇમ્પ્યુરિટીના એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે. ને એમાં એમાં જે બાઉન્ડ ઇલેક્ટ્રોન હશે બરાબર છે સિલિકોનના, એ બાઉન્ડ ઇલેક્ટ્રોન પણ મેં કીધું હતું ને વચ્ચે, એ પણ શું કરશે, ઈચ્છા ધરાવશે કે મારે આમ જવું છે. એ બધાને શું કરશે ભાઈ, આ નેગેટિવ આયન રિપેલ કરશે. એટલે કે એના બાઉન્ડ ઇલેક્ટ્રોન હોય કે એના શું હોય ભાઈ, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ હોય, એક કઈ શું થશે, એનમાંથી પીમાં જશે નહીં, બરાબર છે? હવે એનમાંથી પીમાં બાઉન્ડ ઇલેક્ટ્રોન ન જાય, બરાબર છે? એનો મતલબ શું થયો, કે બાઉન્ડ ઇલેક્ટ્રોન જાય તો હોલ પ્રોડ્યુસ થાય ને ભાઈ, જાશે જ નહીં તો હવે નવા હોલ પ્રોડ્યુસ નહીં થાય, બરાબર છે? આ હોલ છે એનમાં જાય છે એવું ન બોલાય. તો નેક્સ્ટ પોઈન્ટ શું લખશો ભાઈ, એઝ ધ પોટેન્શિયલ વિલ બીકમ સ્ટ્રોંગ ઇનફ, ચોખ્ખું લખી દઈએ બરાબર, સ્ટ્રોંગ ઇનફ લખી નાખી, ધેન ઇટ વિલ રિપેલ. રિપેલ શું કમી તમને દેખાય છે, આ ઇલેક્ટ્રોન છે એના નેગેટિવ અને આ હોલ્સ છે એના પોઝિટિવ શું કરશે ભાઈ, રિપેલ કરશે.
then it will repel the charge carriers, then it will repel the charge carriers and नवे पिक्चर में शू आवशे भाई तो के ट्विस्ट एंड द डिफ्यूजन विल स्टॉप. हवे जो आ बधा मळता था ई सुधी गया स्टॉप थई गया एंड द डिफ्यूजन विल स्टॉप. ख्याल आवे तो आवी गयो शू थई गयो पिक्चर में ट्विस्ट. शू काम ख्याल आवी गयो भाई तो के हवे तमने ओलो आईडिया आवशे के भाई जंक्शन थी दूर आपणे केम बधुं दोरता नथी, कारण के जंक्शन थी दूर शू काम थी दोरता, कारण के जंक्शन थी दूर जे बचाड़ा होल्स अने इलेक्ट्रॉन्स छे एनो ज्यारे मळवानो वाळो आवे छे त्यारे शू थाय छे भाई ओलुं जे पोटेन्शियल छे वच्चे બરાબર છે એટલું સ્ટ્રોંગ થઈ જાય છે બરાબર છે કે એને શું કરશે ભાઈ એને જલીસી થશે કે હું હવે કોઈને મળવા દઈશ નહીં. તમે અહીંયા પણ જલીસી તો થતી હતી પણ બચારો કંઈ બોલી શકતો નહોતો. અહીંયા એની જે તાકાત હતી એ કેવી થઈ ગઈ, એકદમ સ્ટ્રોંગ થઈ ગઈ. હવે શું કરશે ભાઈ એને આસાનીથી રિપેલ કરશે એટલે હવે એ શું કરશે ઇલેક્ટ્રોન અને હોલ્સ છે એને એકબીજા સાથે મળવા દેશે નહીં બરાબર છે. અને આ ટાઈમે શું થાય ડિફ્યુઝન સ્ટોપ થઈ જાય. હવે સમજાણું કે આ બધું આપણે શું કામ જંકશન પાસે ડો કરી દઈએ અને જંકશનને શું કામ ઇમ્પોર્ટન્સ આપી દઈએ, કારણ કે જંકશનથી દૂર છે બરાબર છે ત્યાં ડિફ્યુઝન છે એ કેવું થશે ધીમે ધીમે ઘટતું જશે અને પછી સુધી હશે એકદમ સ્ટોપ થઈ જશે બરાબર છે. તો જંકશનથી દૂર તમે જોઈ શકો છો કે એક્સ્ટ્રા હોલ્સ અને એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ એઝ ઇટ ઇઝ પડેલા છે. ખ્યાલ આવે છે તો આ રીતે કામ કરશે. તો ઓલી થર્ડ ફિગર આપણે શું કામ ડોકી ખ્યાલ આવી ગયો એ બતાવે છે કે ભાઈ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટલું બધું વધી ગયું કે ડિફ્યુઝન શું થઈ ગયું ભાઈ સ્ટોપ થઈ ગયું બરાબર છે. જોવો જોઈએ. ચલો આને નોટ ડાઉન કરી લો પછી આપણે નેક્સ્ટ આગળ વધી રેડી છે. ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરી બરાબર છે. તો હવે શું હશે જે ડેપ્લેશન આજે બન્યું એ આપણે લખી જ નાખી બરાબર છે. આજે બન્યું એની વાત કરી આપણે રેડી. તો આની અંદર ઓકે આ જે આપણું બરાબર જે અહીંયા બને છે એને આપણે શું કહીએ છીએ આજે બનીને એને ડેપ્લેશન લેયર. ડેપ્લેશન કોને કહેવાય ખબર છે? ડેપ્લેશનનો મિનિંગ શું થાય? ડેપ્લેટ થવું. ડેપ્લેટ થવું મતલબ કે ત્યાંથી જે બધા ચાર્જ કરી શકતા બરાબર એ બધા દૂર થઈ ગયા છે બરાબર, ત્યાંથી નીકળી જવું. ખ્યાલ આવે છે? તો ત્યાંથી બધા જે ચાર્જ કરી શકતા નીકળી ગયા. હવે સુવિધા ખાલી આયન્સ અને આયન્સ થઈ તમને ખબર હોય જઈ આયન્સ ઓલવેઝ કેવા હોય ઇમોબાઈલ હોય. ઇમોબાઈલ મતલબ ખાલી વાઇબ્રેટ થઈ શકે એથી બહુ ન થાય, કે આયન્સ એ વન ટાઈપ ઓફ એટમ જ છે ને, ખાલી એમાં એક ઇલેક્ટ્રોન વધારે કે એક ઇલેક્ટ્રોન ઓછો હોય. તો એટમ્સ એ આ સોલિડ છે એમાં ખરી જ મૂવ થશે. ખ્યાલ આવે છે? તો આજે લેયર પ્રોડ્યુસ થઈને શું કહે ડેપ્લેશન થઈ ગયું ભાઈ. તો ચલો આપણે એની ડેફિનેશન લખવાની છે. શું શેની ડેફિનેશન? તો કે ડેપ્લેશન લેયરની બરાબર છે. Now, now the region near to junction, now the region near to junction is get empty, is get empty from majority charge carriers, or you can say from તમે જોઈ શકો છો ભાઈ કે જંકશનની બાજુમાં આવે જે મેજોરી ચાર્જ કરી શકતા એકે વિધા નથી. શું કામ? બાકી જંકશનની બાજુના જે મેજોરી ચાર્જ કરી શકતા એ તો બધે શું થઈ ગયા ભાઈ હોલમાં જઈ અને ડિફ્યુઝ થઈ ગયા. એટલે આના હોલ પૂરા થઈ ગયા, ઓલાના ઇલેક્ટ્રોન છે એ નીકળીને ડિફ્યુઝ થઈ ગયા. એટલે બે શું બની ગયા? આયન્સ બની ગયા બરાબર છે. અને એની પાસે પોતપોતાના જે મેજોરિટી હતા એ તો બધા ખાલી થઈ ગયા. કેમ? તો ઓલા પાસે ઇલેક્ટ્રોન વધારે હતા, એને શું કર્યા? વધારાના હોલને આપી દીધા. આના હોલ છે એ શું થઈ ગયા? પેક થઈ ગયા. ઓલાના ઇલેક્ટ્રોન છે નીકળી ગયા બરાબર છે. હવે એ એટલા એરિયાની વાત કરી જંકશન પાસે, તો એ આખો એરિયા કેવો છે? એના મેજોરિટી ચાર્જ કરીએથી કેવો છે? એમ્પ્ટી છે. એમસીક્યુ માટે કામ આવશે બરાબર છે. ઇઝ ગેટ એમ્પ્ટી જંકશન, નાવ ધ રિઝન નિયર ટુ જંકશન વિલ ગેટ એમ્પ્ટી ફ્રોમ, વિલ ગેટ એમ્પ્ટી ફ્રોમ ચાર્જ કેરિયર્સ and this region is called depletion region, depletion layer કહેવાય.
અથવા એને કહેવાય સ્પેસ ચાર્જ રિજિયન. આ બીજું નામ છે એનું, સ્પેસ ચાર્જ રિજિયન. કે ભાઈ એમની અંદર ખાલી એ જે જગ્યા છે, સ્પેસ એટલે જગ્યા, ત્યાં મોત ઓનલી એન્ડ ઓનલી શું છે, ખાલી ચાર્જ હોય થાય છે. ચાર્જ મીન્સ પોઝિટિવ એન્ડ નેગેટિવ આયન્સ, બરાબર છે. ત્યાં જે કેરિયર્સ હતા, કેરિયર્સ એટલે હોલ્સ, ઇલેક્ટ્રોન્સ એટલે કે ઇલેક્ટ્રોન્સ અને બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ, એ નથી, બરાબર છે. જોવો જોઈએ શું કામ નથી, કારણ કે હવે ઓલો જે ડેપ્લેશન લેયર છે એને શું કરશે ભાઈ, મૂવ થવા દેશે નહીં, બરાબર છે. નેક્સ્ટ ડેફિનેશન શું લખશું આપણે, જોવો જોઈએ. એન્ડ ધ પોટેન્શિયલ ડિફરન્સ પ્રોડ્યુસ્ડ ડ્યુ ટુ ધીસ, લખી જ નાખું તમારું ધ્યાન ખેંચવા, ડ્યુ ટુ ધીસ ઇમોબાઇલ આયન્સ. ઇમોબાઇલ એટલે જે મૂવ નહીં થઈ શકે, બરાબર છે. આયન્સ પછી મૂવ ના થાય તમને ખ્યાલ છે, સેમાં સોલિડમાં, ડ્યુ ટુ ધીસ ઇમોબાઇલ આયન્સ ઇઝ કોલ્ડ, બરાબર, એના લીધે પોટેન્શિયલ પ્રોડ્યુસ થયો ને ભાઈ, ઇઝ કોલ્ડ. એમાં પણ મસ્ત નામ આપેલું છે, સ્ટોપિંગ પોટેન્શિયલ. શું કામ કહો જોઈ, સ્ટોપિંગ પોટેન્શિયલ કયો, અથવા તો પોટેન્શિયલ બેરિયર કયો, કારણ કે એ આપણા જે ચાર્જ, જે ચાર્જ કેરિયર્સ છે ભાઈ, મેજોરિટી ચાર્જ કેરિયર્સ, એને બેરિયર મતલબ સમજાય છે ભાઈ, એને ફરબીટ કરે છે, એને રોકે છે ને ભાઈ, એને છતાં રોકે છે, રજિસ્ટ કરે છે, પોટેન્શિયલ બેરિયર. અથવા તમે એને કહી શકો છો ડેપ્લેશન બેરિયર, બરાબર. નામ એવું કામ છે ભાઈ, બેરિયર મીન્સ કે જે રોકે છે. તો આ પોટેન્શિયલ જે જનરેટ થયો છે ભાઈ, એ શું કરશે, આપણા ઇલેક્ટ્રોન અને હોલ્સને મળતા રોકે છે, બરાબર છે. જેને આપણે કહીએ છીએ ડેપ્રેશન બેરિયર, અથવા તો પોટેન્શિયલ બેરિયર. ખ્યાલ આવી ગયો ભાઈ. તો આ હશે એ શું છે, આપણા પિક્ચરનો અથવા હીરો, આપણે શું તો વિલન થઈ ગયો ને, શું કામ વિલન થઈ ગયો કયો તો, કે એણે આપણા હીરો હિરોઈનને એટલે કે ઇલેક્ટ્રોન અને હોલ્સને શું થયા ભાઈ, મળતા અટકાવ્યા. મતલબ કે એણે શું કર્યું ભાઈ, એને બેરિયર આપ્યું. બેરિયર મતલબ સમજાય છે, ક્યાંય પણ બેરિયર વર્ડ લખેલો હોય તમને ખબર છે શું થાય, રોકવું. તો ખાસ એના જો ને ડેપ્લેશન મતલબ કે ડેપ્લેટ થઈ ગયા, એના લેયર્સ એ બધા શું થઈ ગયા, ઉલટ પુલટ થઈ ગયા, બરાબર છે. બધું પૂરું થઈ ગયું, ખ્યાલ આવે છે. તો જે પોટેન્શિયલ એણે શું કર્યા ભાઈ, વિલનનું કામ કરશે, ઇલેક્ટ્રોન અને હોલ્સને મળતા અટકાવશે, બરાબર છે. તો આ રીતે શું થાય, પિક્ચરમાં ટ્વિસ્ટ આવ્યો, બરાબર. ઇન્ટરવલ પછી, ઇન્ટરવલ પછી શું ટ્વિસ્ટ આવ્યો ભાઈ, કે એક વિલન પ્રોડ્યુસ થયો. કોણ, તો કે ડેપ્લેશન લેયર અથવા પોટેન્શિયલ બેરિયર, જેને આપણા ઇલેક્ટ્રોન હોલ્સને મળતા અટકાવ્યા, બરાબર છે. પહેલાં નાનો પડી, પછી ધીમે ધીમે એની તાકાત વધતી ગઈ, યાદ આવે. તો આ રીતે આખી તમે સ્ટોરી યાદ રાખશો તો વાંધો નહીં આવે. ચલો, તો આને કહેવાય ડેપ્લેશન બેરિયર, બરાબર છે. એનું તમારે ગ્રાફ ડ્રો કરવો હોય, જો જોઈ આપણે ફટાફટ જોઈ લઈએ એનો ગ્રાફ. પી ટાઈપ આવશે, એન ટાઈપ આવશે, બરાબર છે. અને ડેપ્લેશન લેયર છે એની વિથ કેટલી હશે ભાઈ, અરાઉન્ડ ડી ઇઝ ઇક્વલ ટુ 0.5 ટુ અરાઉન્ડ 1 માઇક્રોમીટર. આપણે ધ્યાનમાં રાખજો, કામ આવશે. આ બધે 0.5 ટુ 1 માઇક્રોમીટર અરાઉન્ડ એની શું હશે, વિથ હશે, બરાબર છે. ચલો, પોઝિટ પીમાં શું હતા, નેગેટિવ આયન્સ હતા ને, બરાબર. અહીંયા શું હતા ભાઈ, પોઝિટિવ આયન્સ. ફટાફટ આપણે એને રેન્ડમલી ડ્રો કરી નાખી, બરાબર છે. ચલો, અહીંયા શું હતા ભાઈ, તો હોલ્સ. પણ ત્યાં કંઈ પોટેન્શિયલ નહીં હોય ને, સમજાય. આ ડ્રો કરો છો તમે, અહીંયા કંઈ પોટેન્શિયલ નથી ને, પોટેન્શિયલ તો ખાલી વચ્ચે જ છે. રેડી છે તો તમારે એનું ડ્રોઈંગ કરવું હોય ગ્રાફનું, જોવો જોઈએ. અમુક જગ્યાએ કર્વ ગ્રાફ આપેલો હશે, અમુક જગ્યાએ સ્ટ્રેટ હશે, એટલે તમે પહેલાં જ કહી દઉં છું, બરાબર છે. તો આ રીતે ગ્રાફ થશે ભાઈ, કે ધીમે ધીમે સુધારશે એ રીતે એનો. અહીંયાથી પોટેન્શિયલ તમે જોઈ શકો છો, ધીમે ધીમે વધતો જશે. પોઝિટિવ છે એટલે પોઝિટિવ બાજુ બતાવવાનો, આ બાજુ સુધારશે ભાઈ, ખ્યાલ આવે છે. અહીંયા નેગેટિવ બાજુ એટલે પોટેન્શિયલ વધે છે, સમજે. પણ નેગેટિવ શું બતાવે છે, કે ઓપોઝિટ ડાયરેક્શનમાં પોટેન્શિયલ વધે છે, ખ્યાલ આવે છે. અને અહીંયા તો શું છે, પોટેન્શિયલ કંઈ છે જ નહીં, એટલે કંઈ થશે નહીં. અહીંયા લગીનો ગ્રાફ આવશે, રેડી છે. તો આ ગ્રાફ શેનો છે ભાઈ, પોટેન્શિયલ માટેનો ગ્રાફ છે, વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ. ક્યાંથી, જંકશનથી ડિસ્ટન્સ, બરાબર છે. જોવો જોઈએ ભાઈ, તમને કામ આવશે. હવે આ ડેટા યાદ રાખજો, આની જરૂર હમણાં આપણને પડશે. જોવો જોઈએ કે અમારે કોઈ પૂછે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું જનરેટ થાય, તો આપણી શોર્ટકટ યાદ છે, વે દ કામ આવી ગઈ, ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી. ચલો, હવે સિલિકોન હોય જગ્યા છે ને, લખી દઉં છું, બરાબર છે. સિલિકોન માટે આ પોટેન્શિયલ કેટલું હશે, તો કે તમારે યાદ રાખવા છે 0.7 વોલ્ટ. અને જર્મિનિયમ માટે આ પોટેન્શિયલ કેટલું હશે, 0.3 વોલ્ટ. એટલે કે જર્મિનિયમ છે 0.3 વોલ્ટ, અને સિલિકોનથી 0.7 વોલ્ટનું પોટેન્શિયલ બેરિયર પ્રોડ્યુસ કરશે, જે શું કરશે, આપણા ઓલાને અટકાવશે. એટલે કે વિલન છે, વિલન એની વોલ્ટેજમાં તાકાત કેટલી, સમજાઈ ગયું ભાઈ, 0.7 છે.
અને આની 0.3 છે. જર્મિનિયમની શું કામ ઓછી હોય તમને ખ્યાલ છે જ, આપણે પહેલાં કીધેલું છે, એમાં વધારે ઓર્બિટ હોય બરાબર, એટલા માટે. ચલો તો જે હતા ને આવી જઈએ, આપણે એપ્રોક્સિમેટલી છે અહીંયા ફોર એક્ઝામ્પલ 0.7 મૂકી દઈ અને આપણે 1 માઇક્રોમીટર એપ્રોક્સિમેટલી મૂકી દઈએ, એટલે 10^-6 થાય, સમજાય છે? એટલે એપ્રોક્સિમેટલી કેટલું હશે, 7 × 10, આ 10^6 ઉપર જાય એટલે 5, 6 થઈ જાય ને, +6, એમાંથી એક વિન્ડુ 1 પોઈન્ટ ખેંચી લો, 10^5 વોલ્ટ પર મીટર. તો આટલું શું થશે એની અંદર, એના જે જંકશન પાસે આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે, પ્રોડ્યુસ થશે. આવું બેઝિક MCQમાં પૂછાય છે, બરાબર છે? તો ચલો, આ થઈ ગયું તમારું પીએન જંકશન ડાયોડનું બેઝિક. હજી આમાં અમુક એક્સ્ટ્રા પોઈન્ટ્સની આપણે વાત હમણાં કરીએ છીએ, બરાબર? ચલો આને લખી લો ફટાફટ. ચલો ભાઈ, કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વાત આવશે અમુક બેઝિક પોઈન્ટ્સની, બરાબર છે? અને પછી મેં તમને કીધું હતું કે આપણે આખી ફિગર દોરી અને આ બધું પાછું પિક્ચરાઇઝેશન કરશું કે કઈ રીતે થાય છે. બસ 5 મિનિટનું કામ બીજું બાકી છે. શું? તો કે મેં તમને કીધું એ પ્રમાણે એક્સ્ટ્રા પોઈન્ટ્સ ખાસ ધ્યાન આપજો, બરાબર છે? કે વિથ ઓફ ડેપ્લેશન બેરિયર, આ જે ડેપ્લેશન બેરિયર બન્યું પેન જંકશનમાં, એની વિથ છે એ કઈ રીતે કામ કરશે ભાઈ? તો કે ડોપિંગના શું હશે, ડોપિંગના ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે, સાંભળજો, અને શોર્ટમાં લખું છું, બરાબર છે? અને ટેમ્પરેચર જે ખાસ ધ્યાન આપજો, એના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે. બરાબર, આ તો તમારે યાદ જ રાખવાનું છે, પ્રેક્ટિકલ વસ્તુ છે. એનું રીઝન છે આપણે હમણાં ચેક કરીએ છીએ, બરાબર? કે ટેમ્પરેચર વધારે હશે ને ભાઈ, સાંભળજો, ટેમ્પરેચર વધારે હશે તો શું થશે, ડેપ્લેશન બેરિયરની વિથ તમને વધારે મળશે. ટેમ્પરેચર ઓછું હશે, બરાબર છે, એની વિથ તમને કેવી મળશે, ઓછી મળશે, બરાબર છે? ચલો હવે ડોપિંગથી કઈ રીતે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે એને આપણે ચેક કરી જોજો ભાઈ. કે આવું તમને એની ટેકનિક લખી આપું છું, જે મે બી ક્યાંય હોય ના હોય ખાસ ધ્યાન આપજો. મોર ડોપિંગ, ચલો મોર ડોપિંગ, વધારે ડોપિંગ થશે તો શું થશે ભાઈ, બોલો, મોર આયન્સ પ્રોડ્યુસ, મોર ડોપિંગ હશે એટલે વધારે ડોપિંગ હશે તો શું થશે, વધારે ડિફ્યુઝન થશે. 1 પોઈન્ટ વધારે નાખીએ આપણે, આ રીઝન ક્યાંય લખેલું નહીં હોય, બરાબર? એટલે વધારે શું થશે, તમને આયન્સ મળશે, વધારે આયન્સ મળશે, બરાબર છે? તો તમને પોટેન્શિયલ કેવું મળશે, બરોબર, વધારે. એ પોટેન્શિયલના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે પ્રોડ્યુસ થશે એ કેવું હશે, વધારે હશે, મોર ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે થોડીક બુદ્ધિ ચલાવો, ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી જાય તો એની વચ્ચેનું જે એટ્રેક્શન એ વધશે, બરાબર? એટ્રેક્શન વધશે એટલે એ બધા શું થશે, એકબીજાની નજીક આવશે, નજીક આવશે એટલે ડેપ્રેશન લેયરની વિથ શું થશે, વિથ ઓફ, આ જ યાદ રાખવાનું, બરાબર? ડેપ્રેશન લેયર વિલ ડિક્રીઝ. આ બે ઊંધું આવશે એટલે ઘણા સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે. તો મેં તમને વચ્ચેના પોઈન્ટ્સ લખી આપ્યા છે, ઓ બરાબર છે, જોવો જોઈએ. રેડી? ઓકે, તો મેં તમને એના વચ્ચેના પોઈન્ટ્સ લખી આપ્યા છે, જોવો જોઈએ. રેડી? ચલો, હજી એક ચાન્સ છે, બાજુમાં લખી જ છે આપણે. અને જો તમે ડોપિંગ ઓછું કરશો, રેડી છે, તો શું થશે ભાઈ, ડિફ્યુઝન થશે ઓલા કરતાં તો ઓછું થશે ને, પહેલાં કરતાં ડિફ્યુઝન ઓછું થશે તો તમને આયન્સ કેવા મળશે, ઓછા. આના રિસ્પેક્ટની વાત થાય છે ભાઈ, યાદ રાખવા માટે છે. આ લેન્સ આયન્સ ઓછા મળશે એટલે તમને લેસ શું મળશે, પોટેન્શિયલ, એટલે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું મળશે, ઓછું. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું મળશે ભાઈ, એટલે જે આયન્સ વચ્ચે એટ્રેક્શન હશે, ના નહીં, પણ આના કમ્પેરિઝનમાં આના આયન્સ વચ્ચે એટ્રેક્શન કેવું છે, થોડું ઓછું હશે. એટ્રેક્શન ઓછું હશે તો એ લોકો એટલા બધા નજીક નહીં આવે, બરાબર છે? એટલા માટે વિથ શું થશે, વિથ વિલ બી મોર ઓર ઇન્ક્રીઝ. ખરેખર આ વસ્તુ આના કમ્પેરિઝનમાં છે, આ બધી વસ્તુનું ક્યાંય ક્લેરિફિકેશન હોતું નથી, બરાબર? એટલે ઘણા સ્ટુડન્ટ છે એમાં કન્ફ્યુઝ થતા હોય છે. તો આ થઈ ગયો બીજો પોઈન્ટ, બરાબર, બધું MCQમાં કામ આવશે. ચલો, હજી એક મસ્ત પોઈન્ટની વાત કરી, બરાબર? તો તમે જોયું કે ભાઈ પીએન જંકશન ડાયોડ કઈ રીતે બને છે, એનો આપણે સિમ્બોલની વાત કરી, આ રીતે બને છે. આ વચ્ચે જંકશન યાદ આવે, આ ડેપ્લેશન બેરિયર, આ પી ટાઈપ, આ એન ટાઈપ, ના બધા અહીંયા બધા શું કહેવાય, નેગેટિવ આયન્સ હતા, બધા પોઝિટિવ આયન્સ હતા, અને એનો સિમ્બોલ તમને ખ્યાલ છે આ રીતે છે.
આ એરો શું બતાવે છે, ખ્યાલ આવે છે ભાઈ કે હું એરો બાજુથી કરંટ જવા દઈશ, ઓપોઝિટમાં નહીં જવા દો. કઈ થઈ તો આપણે નેક્સ્ટ ટાઈમ આવવાનું છે. નેક્સ્ટ, હવે ખાસ ધ્યાન આપજો. હવે આ ડેપ્લેશન બેરિયર છે એ શું કરે છે ભાઈ? ડેપ્લેશન બેરિયર શું કરે છે? બિહેવ એઝ ઇન્સ્યુલેટર, બરાબર ને ભાઈ? ઇન્સ્યુલેટર તરીકે કામ કરશે. શું કામ? હવે એ શું કરે છે? આપણા ઓલા ચાર્જ કેરિયર્સને એકબીજાને મળતા અટકાવે છે, ખ્યાલ આવે છે. અને આજુબાજુ જે શું છે ભાઈ, બે કંડક્ટરનું કામ કરશે. કારણ કે પી ટાઈપ અને એન ટાઈપમાં હજી કન્ડક્ટિવિટી છે ને, કારણ કે એમાં હજી ઘણા બધા મેજોરિટી કેરિયર્સ બેમાં રહેલા છે. એટલા માટે આ પૂછવામાં આવે. ભાઈ તમને એમસીક્યુ કામ આવશે ભાઈ, બરાબર? કે પીએન જંકશન ડાયોડ, પીએન જંકશન ડાયોડ બિહેવ એઝ કેપેસિટર. યાદ કરો, યાદ કરો, કાંઈ યાદ આવે? કેપેસિટરની ડેફિનેશન શું હતી ભાઈ? ધ ઇન્સ્યુલેટર કેપ્ટ બિટવીન ટુ કન્ડક્ટર્સ, બે કન્ડક્ટરની વચ્ચે તમે એક ઇન્સ્યુલેટર રાખી દો. ઇન્સ્યુલેટર તરીકે તમે એર રાખો, માઇકા, ગ્લાસ, કોઈ પણ ઇન્સ્યુલેટર રાખી દો તો એ કેપેસિટરનું કામ કરે. તો આ વસ્તુ એ થઈ ગઈ ને ભાઈ કે વચ્ચેનું જે ડેપ્લેશન છે એ શું કરે છે? ઇન્સ્યુલેશનનું કામ કરે. ઇન્સ્યુલેશન મતલબ એ ચાર્જ કેરિયર્સને અટકાવે છે. જે ઇન્સ્યુલેટરનું કામ એ સુધી જ છે ને ભાઈ, કે ઇલેક્ટ્રિક ફિલ્ડને પ્રોડ્યુસ થવાનું દેવું. અને આજુબાજુ જે પી ટાઈપ એન ટાઈપ છે બે શું છે? કન્ડક્ટરનું કામ કરશે, ખ્યાલ આવે છે. તો પી જંકશન ડાયોડ છે એઝ એ કેપેસિટર બિહેવ કરશે. તો આ તમને એમસીક્યુમાં કામ આવશે, જણાવજો, બરાબર છે? ચલો આને નોટ ડાઉન કરી લો. પછી હજી બે આપણે મોસ્ટ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે કરવાના, જે કોઈ પણ ક્યાંય પણ આ લોકો હરખું ક્લેરિફાઈ કરતા નથી, બરાબર છે? ક્યાંય પણ નહીં. રેડી? આ લખાઈ ગયું તો એને આપણે સમજવાની ટ્રાય કરીએ, બરાબર છે? શું થાય છે જોવો જોઈએ. તો ખાસ ધ્યાન આપજો. ચલો આમાં નામાં આપણે આ જગ્યાએ લખી નાખી ને પછી છેલ્લે ફિગર વધશે, બરાબર? આ બધા એના એક્સ્ટ્રા પોઈન્ટ છે અને આપણે એક સાથે લખી. ચલો હવે ધ્યાન આપજો શું થાય છે. ચલો હવે આપણે જે ડ્રોઈંગ હતું એ પાછું ડ્રો કરવાનું છે. પી ટાઈપ એન ટાઈપ, બરાબર છે? ડિફ્યુઝન થતો હોય ત્યાંની વાત છે. અહીંયા શું આવશે ભાઈ? નેગેટિવ આયન્સ આવશે, ફટાફટ બતાવી દઈએ એને. પોઝિટિવ આયન્સ, ચલો અહીંયા હોલ હશે, હોલ્સ હશે. અહીંયા શું હશે? ઇલેક્ટ્રોન્સ હશે, બરાબર છે? હવે જે પોઈન્ટ કરી છીએ તમને નેક્સ્ટ લેક્ચરમાં કામ આવશે ભાઈ, પહેલાં કહી દઉં છું. અહીંયા શું હશે? માઇનોરિટી હોલ્સ હશે, બરાબર છે? હવે ખાસ ધ્યાન રાખજો, બરાબર? આમાં તમે જોઈ શકો છો અહીંયા તમને બે કરંટ જોવા મળશે. કયા કયા? ધ્યાન આપજો. એક તો કે એક આપણે વાત થઈ ગઈ ઓલરેડી, એ કરંટ કયો? ડિફ્યુઝન કરંટ. આ પૂછવામાં આવે ડિફ્યુઝન કરંટ ક્યાંથી ક્યાં હોય? કરંટ હો ભાઈ, બરાબર? તો કરંટ તમને ખબર છે કન્વેન્શનલી આપણા ઇલેક્ટ્રોન્સ છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, અથવા તો હોલ્સની સેમ ડાયરેક્શનમાં. કારણ કે હોલને આપણે પોઝિટિવ ગેસ કરી દઈએ ને ભાઈ, એટલે પ્લસ ટુ માઇનસ. ઇલેક્ટ્રોન્સ છે એના કરતાં ઓપોઝિટ ડાયરેક્શન, ઇલેક્ટ્રોન જ્યાં જતા હોય એના કરતાં ઓપોઝિટ કરંટ હોય, આપણને ખબર છે. અને હોલ્સને આપણે પોઝિટિવ ગેસ કરી દઈએ, એટલે ઇલેક્ટ્રોન નેગેટિવની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય અને પોઝિટિવની સેમ ડાયરેક્શનમાં હોય. રેડી છે? ચલો તો હમણાં આપણે શું વાત થઈ હતી, બરાબર? એની જ વાત એ જ લખવાનું છે કે આમાં તમે જોયું હતું કે ડિફ્યુઝન થતું હતું ત્યારે ઇલેક્ટ્રોન બધા ક્યાં જતા હતા બોલો? એનમાંથી પીમાં. એટલે ઇલેક્ટ્રોન્સ છે, સાંભળજો, એ ક્યાં જતા હતા બોલો? ફ્રોમ એન ટુ પી. ઇલેક્ટ્રોન બધાએ જોઈ લ્યો ભાઈ, મેજોરિટી ઇલેક્ટ્રોન્સ છે ને, લખી દઉં છું. આ પૂછાયો ભાઈ, આ એક ક્લેરિફિકેશન ક્યાંય હોતું નથી સરખું, સમજાય છે? કે કયા મેજોરિટી ઇલેક્ટ્રોન્સ છે એની વાત છે. ડિફ્યુઝન કરંટ છે એ મેજોરિટી ઇલેક્ટ્રોન્સના લીધે વધારે મળશે, ફ્રોમ એન ટુ પી જતા હતા. એટલા માટે ડિફ્યુઝન કરંટની વાત આવે, સાંભળજો, તો એ કીધું ને આના કરતાં ઓપોઝિટ હશે ને, એટલે શું હશે? ફ્રોમ પી ટુ એન, ખ્યાલ આવે? હોલની ડાયરેક્શનમાં કહેવાય. હાલે મેં લખાયું હતું કે નહીં કે ઇલેક્ટ્રોન્સ છે એ બધા હોલમાં જાય છે, તો ઊંધું લખો તમે કે હોલ્સ છે એ બધે ક્યાં જાય છે? એનમાં જાય છે. તો એ થયું ને, તો હોલ્સ બધા આમ જતા હોય, જોવો છે, ઇલેક્ટ્રોન્સ બધા ડિફ્યુઝ થઈને આમ આવે છે, હોલ્સ બધા આમ આવે છે, તો એ જ થયું ને ભાઈ. તો ડિફ કરંટ ક્યાં છે બોલો? હોલની ડાયરેક્શનમાં હોય, એટલે આમ થાય. અને ઇલેક્ટ્રોનની ઓપોઝિટ હોય, ઇલેક્ટ્રોન આમ આવે છે, એટલે ડિફ્યુઝન કરંટ ક્યાં હશે? આ બાજુ. ને હવે આવે છે એમાં ખાસ એમાં જો ભાઈ, છેલ્લે તમે યાદ તો રાખી શકશો ટેકનિકથી, કારણ કે ડિફ્યુઝન કરંટ હોય એના કરતાં છે ને ડ્રીપ કરંટ ઓપોઝિટ હોય. ડ્રીપ કરંટ કેવો હશે? એના કરતાં ઓપોઝિટ હશે, બરાબર છે? કઈ રીતે જોઈએ આપણે ડ્રીપ કોને કહેવાય એની વાત જો. હવે આ જે માઇનોરિટી કેરિયર્સ છે, દેખાય ભાઈ? માઇનોરિટી કેરિયર્સ આ ઇલેક્ટ્રોન્સ, બરાબર? એ પર શું કરશે? થર્મલી
ભાઈ પછી ડ્રીપ મારતા મારતા થર્મલ ડ્રીપ મારતા મારતા શું કરશે ભાઈ આના હોલ્સમાં, અને આના જે હોલ્સ આના હોલ્સમાં જશે અને બરાબર જે અથવા તો આના જે હોલ્સ છે ભાઈ એ પૂછતા હતા હશે, મેં કીધું હતું ને કે આમાં આવતા હશે બરાબર છે. તો જે માઇનોરિટી ચાર્જ કેટલી હશે, જો આના માઇનોરિટી કોણ છે ઇલેક્ટ્રોન ધ્યાન આપજો, આના માઇનોરિટી કોણ છે હોલ્સ, એ પણ એકબીજાને શું થતા હોય મળતા હોય બરાબર છે. શું કામ ધ્યાન આપો ભાઈ કે આ જે ઇલેક્ટ્રોન છે એ થર્મલી જનરેટ થશે બરાબર છે, તો એ ઇલેક્ટ્રોન છે એને એને આ પોઝિટિવ જે શું કરશે ભાઈ પોતાની તરફ એટેક કરશે. અહીંયા જે હોલ્સ છે બરાબર છે એને શું કરશે નેગેટિવ પોતાની તરફ એટ્રેક કરશે બરાબર છે. એટલે એ જ્યારે શું કરશે ડ્રીપ મારતા મારતા એકબીજાને મળશે ત્યારે એને ડ્રીપ કરંટ કહેવાય બરાબર છે. તો શું આવશે બોલો જોઈ, ડ્રીપ કરંટ કોને જ આવશે, આમાં જે દેખાય છે એ જ લખવાનું છે ભાઈ. માઇનોરિટી ઇલેક્ટ્રોન, માઇનોરિટી ઇલેક્ટ્રોન બરાબર છે ફ્રોમ પી ટુ એન જ્યારે મૂવ થાય. હવે ઇલેક્ટ્રોન પી ટુ એન મૂવ થાય તો તમને જે કરંટ મળશે કઈ રીતે મળશે બરોબર, સો ડ્રીપ કરંટ તમને કઈ રીતે મળશે ખ્યાલ આવે, ઊંધું એન ટુ પી, તારી યાદ રાખશો જોઈ લો છે. બાકી તમે ટેકનિક તો આપું જ છું કે ડિફ્યુઝન કરંટ છે એ તો આપણે આખી સેરીમાં ભણ્યા જ છીએ, તો ડિફ્યુઝન કરંટ છે ને યાદ રાખ લેવાય કે ભાઈ ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય છે એટલે કરંટ ક્યાં હોય પી ટુ એન હોય બરાબર છે. અને ડિફ્યુઝન કરંટ છે એના કરતાં ઊંધું એટલે કે એન ટુ પી હોય આ બધું. મેં તમને રીઝન આપ્યું જો પહેલાંનાથી કે ઇલેક્ટ્રોન માઇનોરિટી ઇલેક્ટ્રોન નામ ગયા ને એટલે ડીપ ડ્રીપ કરંટ છે એના લીધે. અને કોઈ પૂછે ડ્રીપ કરંટ કોના લીધે છે તો સમજાઈ ગયું માઇનોરિટીના લીધે છે, અને ડિફ્યુઝન કરંટ કોના લીધે છે ઓકે મેજોરિટીના લીધે છે બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, તો માઇનોરિટી છે આટલું યાદ રહી ગયું કે ડિફ્યુઝન મેજોરિટીને લીધે છે અને ડીપ છે એ માઇનોરિટીને, તોય તમે સમજાઈ જાય ને કે આમાં તમે મેજોરિટી હોલ્સ દોર્યા હોય તો માઇનોરિટી કોણ હોય ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ઓલામાં જશે તો કરંટ આપણે શું બતાવશે એના કરતાં ઓપોઝિટ એટલે ફ્રોમ એન ટુ પી, તો આ તમને કામ આવી જશે બરાબર છે. આ પોઈન્ટમાં ખાસ ધ્યાન રાખજો રેડી. ચલો હવે આને નોટ ડાઉન કરી લો, પછી મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે એની આખી પિક્ચરાઇઝેશનવાળી ફિગર ડ્રો કરી બરાબર ઓકે. ચલો ભાઈ તો થઈ જજો તૈયાર, અમારા પાસે એક ચાન્સ છે મસ્ત બરાબર છે. કઈ રીતે કામ કરે છે આ બરાબર છે એકદમ લાઈવ આપણે એને જોઈ. ચલો પહેલાં આપણે શું કરશું ભાઈ ડાયોડ ડ્રો કરશું બરાબર છે, જોવો જોઈ. અને બાઉન્ડ્રી થોડીક મોટી બતાવી દઈએ, યસ ચલો ધ્યાન આપજો. રેડી, અહીંની બાઉન્ડ્રી બરાબર છે, અહીંની વચ્ચેનું આખું પીએન જંકશન ઓકે છે. ચલો હવે એકદમ નાનું બતાવશું આપણે. હા મેં શું કીધું હતું વચ્ચે વચ્ચે શું હશે અહીંયા બોલો છે, સિલિકોન હશે બરાબર છે આ રીતે. અને અહીંયા વચ્ચે સપોઝ આપણે અહીંયા પી ટાઈપ છે ને, અહીંયા શું છે એન ટાઈપ છે ખ્યાલ આવે, તો એન ટાઈપમાં કોણ હશે, એન ટાઈપમાં પેન ડ્રાઈવલેન્ટ ઇમ્પ્યુરિટી હશે એને આપણે કહી દઈશ, આપણને યાદ હોય એવું લખાય ફોસ્ફરસ, કારણ કે એના આપણને નંબર્સ ખબર છે. ચલો આ રીતે ફોસ્ફરસ હશે, પછી ઉપર એક સિલિકોન હશે, અને આજુબાજુ એક સિલિકોન હશે, અહીંયા એક સિલિકોન હશે, ધ્યાન આપજો શું થાય છે બરાબર છે. એ જ રીતે અહીંયા એક સિલિકોન હશે આ રીતે બરાબર છે. અહીંયા જોવો જોઈ રેડી, વળી પાછો આપણે શું બતાવી દઈએ, ફોસ્ફરસ બતાવી દઈ, આજુબાજુ એક સિલિકોન ફોર એક્ઝામ્પલ રેડી છે, વળી આપણે એને ફોસ્ફરસ બતાવી દઈ. ખરેખર એટલા બધા નજીક ફોસ્ફરસ નહીં હોય બરાબર, કારણ કે વધારે તમે ગેસ કરશો તો જ તમને સમજવાની આખી મજા આવશે બરાબર. એ જ રીતે અહીંયા બાજુમાં આપણે ફોસ્ફરસ બતાવી દઈએ, જોવો જોઈ આની ઉપર સિલિકોન, આની આજુબાજુ સિલિકોન બરાબર છે, અહીંયા આપણે ફોસ્ફરસ બતાવી દઈ, આની આજુબાજુ સિલિકોન ઉપર નીચાની હા સિલિકોન હશે બરાબર છે. આ રીતે જોવો જોઈ રેડી છે. તો આ થઈ ગયા ફોસ્ફરસ વચ્ચે વચ્ચે, એના પર હાઇલાઇટ કરી નાખી જોવો જોઈ.
આટલી જગ્યાએ આપણી પાસે ઇમ્પ્યુરિટી છે. બરાબર છે. હવે સમજી ગયા ને, જંકશન પાસે પહેલા વારો આવશે, પછી આ બધા જંકશનથી દૂર છે એનાથી થોડોક વારો આવશે, અને પછી છેલ્લે કોઈનો વારો જ નહીં આવે. ચલો રેડી છે આખું પિક્ચર. હવે આપણે એના બોન્ડ્સ બતાવી. બરાબર છે. તો કઈ રીતે થશે ભાઈ? આની અંદર આ રીતે એક એક ઇલેક્ટ્રોન હશે, જોવો જોઈએ ફટાફટ. બરાબર છે. હજી બીજા અમુક બોન્ડ્સ બતાવી દઈએ, બધાય નહીં બતાવી આપણે, જોવો જોઈએ આ રીતે. આ બધા બાઉન્ડ ઇલેક્ટ્રોન છે ને ભાઈ. હા, અને હવે અહીંયા આપણે મેઇન ફોકસ કરી દઉં. આ ઇલેક્ટ્રોન આમાં એક્સ્ટ્રા છે, યાદ રાખજો. બરાબર છે. આ ઇલેક્ટ્રોન એનો શું છે ભાઈ? એક્સ્ટ્રા છે. એવી રીતના અહીંયા આપણે વાત કરી. ચલો જોવો જોઈ, અહીંયા એક ઇલેક્ટ્રોન આમાં એક્સ્ટ્રા છે, એવી રીતના અહીંયા આપણે વાત કરી. બરાબર છે. અહીંયા એક ઇલેક્ટ્રોન આમાં એક્સ્ટ્રા છે, એવી રીતના અહીંયા આપણે વાત કરી. આ ઇલેક્ટ્રોન ક્યાં હશે ખબર છે ને ભાઈ? એની આમ ઓર્બિટમાં જશે, ખ્યાલ આવે છે? જોવો જોઈએ આ રીતે. અહીં શું હશે? ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા હશે, અહીંયા ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા હશે આ રીતે આનો. ચલો હવે આખું પિક્ચર ક્લિયર થઈ ગયું કઈ રીતે કામ કરશે. બીજા જે તમારે બોન્ડ છે એ બતાવી દેવાના. આપણે મેઇન તો જે ફોસ્ફરસ છે એના આપણે બોન્ડ બતાવ્યા છે. બરાબર છે. આ રીતે ઇલેક્ટ્રોન્સ એક્સ્ટ્રા. ચલો હવે બરાબર. સેમ પિક્ચર. આ શું હતી? બધી યાદ સમજાઈ ગયું. આ બધી હતી પેન્ટ આવેલ એન્ડ પ્યુરિટી. જોવું જોઈએ આવી તો અહીંયા નજીકમાં કેટલી બધી હશે ને ભાઈ? બીકોઝ 10^17 જેટલી હશે. રેડી છે? સેમ વસ્તુ તમે અહીંયા બતાવો. શેના માટે ભાઈ? તો કે ટ્રાયવેલ. ચલો અહીંયા ટ્રાયવેલ તરીકે આપણે લેશું એલ્યુમિનિયમ. બરાબર છે. જોવો જોઈ સિલિકોન, અહીંયા આપણે એલ્યુમિનિયમ બતાવી દઈ. ઉપર સિલિકોન છે, એની આજુબાજુ સિલિકોન છે. જોવો જોઈ પાછું એક એલ્યુમિનિયમ બતાવી દઈ. બરાબર. અહીં આજુબાજુ આપણે એલ્યુમિનિયમ, સોરી સિલિકોન હશે. બરાબર છે. રેડી? અહીંયા સિલિકોન હશે. જોવો જોઈ પછી આજુબાજુ સિલિકોન બતાવી. ચલો એલ્યુમિનિયમ થોડાક વધારે હોય એટલે આપણે બતારે બતાવી જાય, આટલા બધા નહીં હોય. રેડી છે? આ તો તમને આખું સમજવાની મજા આવશે. ઇમ્પ્યુરિટી તમે વધારે આજુબાજુ બતાવશો તો, બાકી એટલી બધી ઇમ્પ્યુરિટી નહીં હોય. ત્યાં પાછું એલ્યુમિનિયમ આવશે, અહીંયા સિલિકોન. અહીંયા સિલિકોન હશે ઉપર. રેડી? અને પાછું એક એલ્યુમિનિયમ બતાવી દઈ. બરાબર. અહીંયા પાછું એક એલ્યુમિનિયમ બતાવી દઈ. રેડી? તો આ રીતે ટ્રાયવેલ એન્ડ ઇમ્પ્યુરિટી આમાં એડ હશે ને. હવે એની વચ્ચેના બોન્ડ બતાવી દઈ. જોવો જોઈએ શું થશે. એ બધામાં બોન્ડ સો ફોર જ આવશે. એલ્યુમિનિયમ પાસેના બોન્ડ્સ ખાસ બતાવવાના. રેડી છે? બરાબર. એલ્યુમિનિયમને આપણે હાઇલાઇટ કરી નાખી. જોવો જોઈ અહીંયા એક આપણો એલ્યુમિનિયમ છે, અહીંયા એક આપણો એલ્યુમિનિયમ છે. આ બધા ઇમ્પ્યુરિટી એટમ છે ને. અહીંયા આપણો એલ્યુમિનિયમ છે, અહીંયા આપણો એલ્યુમિનિયમ હશે. રીજેક્ટ? એટલે અહીંયા આપણો એલ્યુમિનિયમ છે. બરાબર છે. જોવો જોઈએ. ઓકે ચલો હવે એને આપણે ઇલેક્ટ્રોન્સ બતાવી દઈએ. બરાબર. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ,
આ એલ્યુમિનિયમ છે, અહીંયા 3 ઇલેક્ટ્રોન બતાવશે, ધ્યાન આપજો આ રીતે. અહીંયા એક ઇલેક્ટ્રોન સિલિકોન હશે, અહીંયા શું હશે ભાઈ, હોલ હશે, ધ્યાન રાખજો. એવી રીતના અહીંયા શું હશે, હોલ હશે. આ બે ઇલેક્ટ્રોન થઈ જશે, અમે અહીંયા બે ઇલેક્ટ્રોન આવી જશે. અહીંયા ફોર એક્ઝામ્પલ એક હોલ હશે આ રીતે, બરાબર છે, જોવું જોઈએ. અહીંયા ડબલ ડબલ ઇલેક્ટ્રોન આવી જશે, અહીંયા પાછો એક હોલ હશે, એક ઇલેક્ટ્રોન હશે, અહીંયા હોલ એન્ડ ઇલેક્ટ્રોન હશે, હોલ એન્ડ ઇલેક્ટ્રોન હશે, આ રીતે ખ્યાલ આવી ગયો. તો આખું થઈ ગયું એનું લાઈવ પિક્ચર. ચલો હવે કઈ રીતે કામ કરે છે જોતા જાય, બરાબર. ઓકે ચલો, હવે જેવું તમે ડિફ્યુઝન કરશો, બરાબર છે, એક્ચ્યુઅલમાં થશે શું ભાઈ, કે તમે જોઈ શકો છો કે આ બધા ઇલેક્ટ્રોન છે, જો આ રીતે ગ્રીનવાળા દેખાય, આ બધા ઇલેક્ટ્રોન દેખાય, એ બધા બાઉન્ડેડ ઇલેક્ટ્રોન છે ને ભાઈ. હવે એ રૂમ ટેમ્પરેચર ઉપર પહેલાં તો બોન્ડ બ્રેક કરે અને પછી ફ્રી થાય, એ બધા ક્યાં આવશે, આમાં આવશે, બરાબર. એની પર આપણે વાત કરવાના છીએ. પહેલાં મેં તમને શું દેવું હતું કે આ જે બધા ફિફ્થ ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા જે આ પિંક કલરમાં દેખાય છે, એ બધા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, કોના છે, આ ઇમ્પ્યુરિટીના છે. અને એ ક્યાંય બોન્ડ બોન્ડમાં નથી, વેલેન્સ બેન્ડમાં છે, વેલેન્સ સોરી વેલેન્સ ઓર્બિટમાં છે. આની જે ઓર્બિટ હશે એમાં હશે, જો આ રીતે, આ રીતે આની ઓર્બિટમાં હશે ને, આમ સમજાય. આ ક્યાં હશે, એની લાસ્ટ ઓર્બિટમાં હશે, ખ્યાલ આવે, માના નહીં ચલો. પણ એ ક્યાંય બોન્ડમાં નથી, એટલે એ મૂવ થશે તો એનાથી કાંઈ ઓર્બિટમાં જો જ એક જગ્યા નીકળી ગઈ, બટ એના એ મૂવ થશે ને આના હોલમાં આવશે. જો એનાથી ધારો કે મૂવ થઈ ગયો અને આના હોલમાં આવી ગયો, બરાબર, એ જોવો જોઈએ, આના હોલમાં આવી ગયો. તો હવે શું થશે ભાઈ, એક ઇલેક્ટ્રોન ગેસ એક્સેપ્ટ કર્યો, લાખેવો બની ગયો, પોઝિટિવ બની ગયો, ખ્યાલ આવે છે ભાઈ. અને આ એક ઇલેક્ટ્રોન શું કરી નાખ્યો, લૂઝ કરી નાખ્યો, ખ્યાલ આવે છે. આ એક ઇલેક્ટ્રોન લૂઝ કર્યો એટલે એ પોતે કેવો બનશે ભાઈ, નેગેટિવ બની જશે. હવે આખી રમત સમજાણી, એવી રીતના આ એક ઇલેક્ટ્રોન શું કરશે, લૂઝ કરશે એટલે પોતે કેવો બની જશે ભાઈ, નેગેટિવ બની જશે. એ જ રીતે આ શું બનશે, પોતે નેગેટિવ બનશે, રેડી છે. આ બધા શું બનશે, પોતે નેગેટિવ, કારણ કે એ બધા ઇલેક્ટ્રોન સોરી બધા ઇલેક્ટ્રોન લૂઝ કર્યા છે ને, સોરી સોરી સોરી, પોઝિટિવ બનશે, હા કમ્પ્લીટ. અને આ બધા ઇલેક્ટ્રોન શું કર્યા છે, ગેઇન કર્યા છે. જો આ એક ઇલેક્ટ્રોન પોતાનો ગેઇન કરી લીધો, પોતાની પાસે નેગેટિવ બની ગયો, એવી રીતના આ ગેઇન કર્યો, શું બની ગયો, નેગેટિવ. આટલા બતાવી, રેડી છે. આ બધા નેગેટિવ બની ગયા ને, લાયન્સ ધીમે ધીમે વધતા જશે, બોલો જોઈ કંઈ લાયન્સ બને છે, એ ખ્યાલ આવી ગયો. એટલે કે આ જે તમે જોયા મેજોરિટી કેરિયર હતો, હવે તમે જ તમારા મોઢે કહો જોઈ, હવે આનો જે મેજોરિટી કેરિયર છે એ કંઈ કહેવાય, હું કહેવાય, જોઈ લ્યો. બધા મેજોરિટી ગાયબ થઈ ગયા, આના હોલ્ડ્સ હતા એ ક્યાં ક્યાં કહો જોઈ, પૂરું ને, પૂરું થઈ ગયું. અહીંયા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન થઈ ગયા, વયા ગયા. આ તો બધા બાઉન્ડેડ છે ભાઈ, બાઉન્ડેડમાં માથાકૂટ હતી, અહીંયા તો આપણે ઇમ્પ્યુરિટી નાખી ને ભાઈ, આખી વસ્તુ સમજાઈ ગઈ. ત્યાં આના મેજોરિટી કેરિયર્સ ગાયબ થઈ ગયા, એટલા માટે મેં કીધું ને કે એને ડેપ્લેશન લેયર કહેવાય. ડેફિનેશનમાં શું કહ્યું હતું કે મેજોરિટી કેરિયર્સ એ બધા ડિફ્યુઝ થઈ ગયા, પૂરું થઈ ગયું. હવે આપણે વાત કરી, આપણે વાત થઈ હતી કે હોલ્સ છે, આપણે સમજ્યા હતા ને કે બધા ક્યાં જાય છે, પીમાંથી એનમાં. ચલો ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં ગઈ તો સમજાઈ ગયું. તો હોલ્સ કઈ રીતે પીમાંથી એનમાં જાય છે એની આપણે વાત કરી. તો એકચ્યુઅલમાં મેં તમને શું કીધું હતું ભાઈ, શું થતું હોય છે એકચ્યુઅલની અંદર, આ જે નજીકના જે બાઉન્ડ ઇલેક્ટ્રોન હોય દેખાય, એ બધા બ્રેક થતા હોય. જો આ રીતે આ બાઉન્ડ ઇલેક્ટ્રોન ધારો કે ત્યાંથી બ્રેક થાય, અહીંયા હોલ પ્રોડ્યુસ થાય, એ ઇલેક્ટ્રોન છે એ ક્યાંક નજીકના હોલમાં જાય. જો આ હોલ પેક થઈ ગયો, સાંભળજો, આ હોલ અહીંયા હતો, જોજો મજા આવશે, એ ક્યાં આવી ગયો, જોયું અહીંયા આવી ગયો. એટલે કે હોલ ક્યાં ગયો, આ સાઈડ, અને આ બાઉન્ડ ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યો, ખ્યાલ આવે છે. સેમ વસ્તુ અમે એટલે સાચી નાખ્યા છે, અહીંયા જો અહીંયાથી એક ઇલેક્ટ્રોન ગયો આ હોલને, એટલે આપણે સાચી નાખ્યા છે, આમાં આવી ગયો. તો આ હોલ ક્યાં આવ્યો ગયો ભાઈ આ બાજુ, એટલા માટે આપણે કહી જઈએ ભાઈ હોલ્સ છે એ શું થશે, થોડા પ્રમાણમાં એનમાં જશે, બરાબર. અહીંયાથી સેમ એક ઇલેક્ટ્રોન છે, ધારો કે લૂઝ થયા, હોલ પ્રોડ્યુસ થઈ જાય, એ હોલામાં આવી જાય, એટલે હોલ પેક થઈ ગયો, રેડી. એટલા માટે આપણે કહી દઈએ કે હોલ છે ક્યાં જાય છે ભાઈ, પીથી એન જાય છે, બરાબર છે. આ રીતે પછી આ પ્રોસેસ એ શું ક્યાં લગી ચાલુ રહે, સમજાઈ ગયું. ધીમે ધીમે આયન્સ વધતા જશે, આયન્સ એ શું થઈ જાય, પેક થઈ જાય, પછી આ પ્રોસેસ પૂરી થઈ જશે, બરાબર છે. પછી આ પ્રોસેસ થશે નહીં. પછી આપણે ડ્રીપ કરંટની વાત થઈ હતી, સમજાઈ ગયું કે ડ્રીપ છે, સોરી ડિફ્યુઝન કરંટ, આ બધા ઇલેક્ટ્રોન્સ આમાં આવી ગયા, એટલે ડિફ્યુઝન કરંટ ક્યાં હશે, પીથી એન, બરાબર છે. અને અમુક જે માઇનોરિટી છે, માઇનોરિટી કેરિયર્સ એટલે કોણ, કે જે આની અંદર અમુક ઇલેક્ટ્રોન છે એ પહેલેથી સુધી ગયા હોય ભાઈ, લૂઝ થઈ ગયા હોય. ઇલેક્ટ્રોન કયા, સમજાય, બોલો. સિલિકોનના જે બોન્ડમાં હોય બહુ ઓછા છે ને, જે આમાં પહેલેથી સુધી ગયા હોય, પી ટાઈપમાં લૂઝ થઈ ગયા હોય, બરાબર છે. તો એ બધા ઇલેક્ટ્રોન્સ છે એ પણ શું કરશે ભાઈ, આના જે હોલ્સ છે એમાં આવવાની ટ્રાય કરશે, બરાબર. અહીંયા કે હોલ્સ હશે એમાં ટ્રાય કરશે. અહીંયાથી હોલ્સ ક્યાં થઈ ગયા, તો આની અંદર એ શું થશે ભાઈ, અમુક ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, આમાં અમુક ઇલેક્ટ્રોન છે એ નિલૂઝ થશે. અહીંયા ક્યાં કંઈ શું થશે, આપણે વાત થઈ ને, માઇનોરિટી શું હશે, હોલ્સ હશે, બહુ ઓછા હશે. એ બધા ઇલેક્ટ્રોન્સ છે એ આમાં મૂવ થશે, ડ્રીપ થતા થતા, બરાબર છે.
જેને આપણે કહીએ ડ્રીપ કરંટ, અને આના ઇલેક્ટ્રોન્સ છે એ મોટા પ્રમાણમાં પીમાં આવે છે, એને આપણે કહીએ છીએ ડિફ્યુઝન કરંટ. તો આ રીતે સુધા આખું કામ થાય છે, બરાબર છે. જોવો જોઈએ એકચ્યુઅલમાં શું થતો હોય, ખ્યાલ આવી ગયો. ચલો આને તમારે નોટ ડાઉન કરવું હોય તમે કરી શકો છો તમારી રીતે, બરાબર છે. ઓકે ચલો રેડી. તો ચલો ભાઈ નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંયાથી આપણે કન્ટિન્યુ કરી અને આપણે વર્ડ ટુ વર્ડ રિવાઇઝ કરી, અને આની હજી કન્ટિન્યુ થિયરી આગળ જ છે. હજી પિક્ચરમાં ધ્યાન જો ઇન્ટરવલ પડ્યો, ઇન્ટરવલ પછી શું આવ્યું ભાઈ, ટ્વિસ્ટ આવ્યું, વિલન આવ્યો. એ વિલનને આપણે મારવાનો છે એ નેક્સ્ટ લેક્ચરમાં આવશે, બરાબર. ત્યારે શું થાય, તમારું પિક્ચર છે એ કમ્પ્લીટ થાય, બરાબર છે. તો એટલે કે આપણે ડાયોડને કઈ રીતે કનેક્ટ કરશું, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ એ બધું આવશે. ત્યારે પણ હું તમને આખું ઇન્ટ્રોડક્શન મસ્ત રીતે આપીશ કઈ રીતે કામ કરે છે. આને તમે ખાસ વાંચી લેજો, પરફેક્ટ કંઈ ડાઉટ હોય તો ખાસ પૂછજો. આ જેટલું પરફેક્ટ યાદ હશે, બરાબર, કડકડાટ એકદમ, એટલું આ નેક્સ્ટ તમને જઈ વધારે ઇઝીલી અને ફાસ્ટ આવડી જશે, બરાબર છે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.